આજે આપણે મળ્યા છીએ ખાકીની ખુમારી એવું સરસ મજાનું પીએસઆઈ એસઆઈ અને કોન્સ્ટેબલ ની અંદર એક મહત્વનો પાસો નીવડે એવા કાયદા વિશે સાથે મળ્યા છે હા ચોક્કસ માનીએ કે પીએસઆઈ અને પોલીસની જે ભરતી આવવાની આવવાની છે છે જે ભરતી લોકરક્ષક દળની જે ભરતી આવવાની છે એ દળની ભરતીની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે નવા આરઆરની રાહ જોઈ રહ્યા છીએ કે શું આવશે કયો વિષય એડ થશે કયો વિષય નીકળવાનો છે આપણે એવી કશી ચર્ચા કર્યા વગર આજે એક સરસ મજાના વિષયની શરૂઆત કરવી છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો કાયદો અંદર તમે જોયું હશે હવે તો ખાખી જ મારું સ્વાભિમાન એવું અમારી એક સિરીઝનું નામ છે પણ હવે તો ખાખી એટલે કે કાયદા વિશે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મળ્યા છીએ અને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવું છે તમારા તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવું છે આ ખાખી વિશે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા કાયદા લક્ષી છે કઈ પ્રશ્નો એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીશ પણ તમારા જે કાંઈ પ્રશ્નો છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર રજૂ કરવા પડશે એ આઈપીસીનો પ્રશ્ન હોય એ સીઆરપીસીનો પ્રશ્ન હોય કે એવિડન્સ એક્ટનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્નોનું આજે નિરાકરણ થશે મારે ઘણું બધું આજના લેક્ચરની અંદર દેવું છે અને સો સો ટકા કાયદાની અંદર પીએસઆઈના પેપરમાં આજનો આ એક જ લેક્ચર તમારા માટે ત્રણથી ચાર માર્કનો નીવડે એટલું કન્ટેન્ટ તો હું ચોક્કસ દેવાનો છું પણ તમારા પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવાનો છું તમારા જે કઈ પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવીશ જય દ્વારકાધીશ તમામ વ્યક્તિઓને વેલકમ કરીશ અને લિંકને મેક્સિમમ શેર કરજો ખૂબ મજા પહેલા તો તમને પૂછીશ એ પેલા વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાની ઓફર વિશે જાણકારી મેળવીએ ભાવનગર વેબ સંકુલ ખાતે ભાવનગર વેબ સંકુલ ખાતે કોન્સ્ટેબલની બેચ શરૂ થઈ છે અને આજે બીજો ડેમો લેક્ચર હતો સતીશ કોતર સાહેબનો ઇતિહાસનો કાલે વિદ્યાર્થી મિત્રો 33જો ડેમો લેક્ચર છે સામાન્ય વિજ્ઞાન 24 મેના રોજ પરીક્ષિત જોય સરનો અને ચોથો ડેમો લેક્ચર છે બંધારણનો 25 મે એટલે કે દિવિરાજ સરનો બરાબર છે ને દિવિરાજ સરનો જે કોઈ વિદ્યાર્થી મિત્રો ભાવનગર વેબ સંકુલ ખાતે જોડાવા ઈચ્છુક હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો ભાવનગર વેબ સંકુલનો કોન્ટેક્ટ કરજો સિત્તેર બાર બાર નંબર ઉપર ભાવનગરના અસંખ્ય વિદ્યાર્થી મિત્રો ભાવનગરના અસંખ્ય વિદ્યાર્થી મિત્રો કેટાક્ષેપ વેબ સંકુલ ભાવનગરની લાઇબ્રેરીનું શું છે

આપણે એક સરસ મજાની એડ જોઈએ આજે લાસ્ટ દિવસ છે આજે છેલ્લો દિવસ છે વિદ્યાર્થી મિત્રો આજે છેલ્લો દિવસ પ્લાનર કોર્સનો પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે વેબ સંકુલ ગાંધીનગર દ્વારા જે પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો એનો આજે છેલ્લો દિવસ છે ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો વેબ સંકુલ એપ્લિકેશન પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર ચાલુ છે પ્રોમો કોડ છે પ્લાનર ફિફ્ટીન

તમે મને જરા કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ જણાવો તમે કહેશો આજે કન્ટેન્ટ તમારી સમક્ષ રજુ કરવું છે વિદ્યાર્થી મિત્રો તમે કહેશો એ તમારી સમક્ષ આજે કન્ટેન્ટ રજુ કરવું છે તમારે શું જોતું છે ચાલો તમારે શું ભણવું છે કારણ કે તમારે જે જોતું હોય એ દવ તો આજનો લેક્ચર એમ કહેવાય ને કે તમને મદદરૂપ થયો તમારે કઈ કલમ સમજવી છે તમારે કયો પ્રકરણ જોવું છે તમારે કયો કાયદો જોવો છે આ તમામ મુદ્દા સંદર્ભે આપણે ચર્ચાઓ કરવી છે વોઇસ ક્લિયર છે ને બધાને ભાઈ હું દેખાવ છું વોઇસ ક્લિયર છે ને તો એનો પણ એક કન્ફર્મેશન મેસેજ આપી દેજો યસ અક્રમ સર આપણી વચ્ચે ઉપસ્થિત છે વેલકમ ટુ અક્રમ સર વાકાનેર બરાબર ને હળવા રહેજો કાયદો ભણવા માટે તો મળ્યા છે પણ કાયદાની અંદર તમારે શું જોતું છે એકવાર વાર કોમેન્ટ કરી દો કે આ વસ્તુ કેટલી ડીપમાં આપું છું તમે ખાલી જોઈ લેજો ટચ કરવાની છૂટ છે કોઈ પણ કલમ ટચ કરવાની છૂટ છે તમારે ખાલી ટચ કરવાની છે કે આ કલમ સાહેબ આવા દો એટલે એ કલમ ડીપમાં ભણાવી દો તમે કોઈ પ્રકરણ ભણવું હોય તો પ્રકરણ પણ આજે તમે મારી સમક્ષ રજૂ કરી શકો છો યસ મારો ફર્સ્ટ લેક્ચર નથી આ બીજો લેક્ચર છે આની પહેલા પણ એક લેક્ચર આપણે લીધેલો છે કોમલબેન તમે કોમેન્ટ કરી કલમ ચુમ્મોતેર પણ કયા કાયદાની એ જરાક કોમેન્ટ કરજો આઈપીસી ની જો ચુમ્મોતેર કેતા હો તો તમારી સમક્ષ રજૂ કરું છું પછી બધા વિદ્યાર્થી મિત્રો ની કોમેન્ટ લેશો ચિંતા ના કરતા આઈપીસીની કલમ નંબર તોતેર એકાંત કેદ છે ની છે એકાંત કેદ અને કલમ નંબર ચુમ્મોતેર એક બેને સવાલ પૂછ્યો છે કલમ નંબર ચુમ્મોતેર નો બેન તમને પૂરી ડિટેલ સહિત માહિતી આપે છે એકાંત કેદની મુદત એકાંત કેદની મુદત લિંક ને મેક્સિમમ શેર કરજો આજે તમારા પ્રશ્નો ભણાવવાના છો હું કોઈ તૈયાર કરી નથી આવ્યો તમે ટચ કરશો એ કલમ ભણાવવાની છે પણ લિંક ને મેક્સિમમ શેર કરજો બરાબર છે ખૂબ મજા કરાવીશ વિદ્યાર્થી મિત્રો એકાંત કેદ કહેવાય કોને એકાંત કેદ એટલે શું તો કે આરોપીને આરોપીને જાહેર સંપર્ક થી જાહેર સંપર્ક થી ਦੂਰ ਰੱਖਵਾਮਾ ਆਵੇ ਦੂਰ ਰੱਖਵਾਮਾ ਆਵੇ ਇਹਨੇ ਇਕਾਂਤ ਕੇਦ ਕਿਹਾ ਹੈ ਸ਼ੁਕੀ ਦੋ ਭਾਈ ਆਰੋਪੀ ਨੇ ਜ਼ਾਹਿਰ ਸੰਪਰਕੀ ਦੂਰ ਰੱਖਵਾਮਾ ਆਵੇ ਨੇ ਇਕਾਂਤ ਕੇਦ ਕਿਹਾ ਹੈ ਇਕਾਂਤ ਕੇਦ ਇਹ ਇਕਾਂਤ ਕੇਦ ਇਹ ਸਖਤ ਕੇਦ નો ਇੱਕ ਭਾਗ ਚ ਸਖਤ ਕੇਦ નો ਇੱਕ ਭਾਗ ਚ ਭਾਗ ਏਟਲੇ ਨਾਸਤੋ ਨਹੀਂ ਹੋ ਇੱਕ ਭਾਗ ਚ ભાઈ કેદના કેટલા પ્રકાર તો આવડવા જોઈએ કેદના બે પ્રકાર સાદી કેદ અને સખત કેદ એ સખત કેદ છે ને એ સખત કેદ નો એક ભાગ એટલે એકાંત કેદ સ્ટાર કરવા જેવો છે એકાંત કેદ મહત્તમ એકાંત કેદ મહત્તમ ચૌદ દિવસ આપી શકાય કેટલા દિવસ ચૌદ દિવસ આપી શકાય અને બીજો એક પોઈન્ટ છે એકાંત કેદ મહત્તમ બેને કોમેન્ટ કરીર એ પેલા આ સમજવી જરૂરી છે કલમ તોતેર ની અંદર પ્રકરણ નંબર ત્રણ નો સવાલ છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ નંબર ત્રણ શિક્ષાઓ ત્રેપન થી પંચોતેર સુધીની કલમો આ ચેપ્ટર ની અંદર જણાવવામાં આવી છે એમાં કલમ નંબર 73 ની અંદર એકાંત કેદની જોગવાઈ આપી એકાંત કેદ કહેવાય કોને તો કે એકાંત કેદ એ સખ્ખદ કેદનો એક ભાગ છે એકાંત કેદ એટલે આરોપીને જાહેર સંપર્કથી દૂર રાખવામાં આવે એને એકાંત કેદ કહેવાય એકાંત કેદ મહત્તમ કેટલા દિવસ આપી શકાય ચૌદ દિવસ એકાંત કેદ મહત્તમ કેટલા મહિના આપી શકાય તો કે ત્રણ મહિના હવે બેનના પ્રશ્નો જવાબ અહીંયા મળશે કલમ નંબર ચુમ્મોતેર એની વેચણી કઈ રીતે હોય એકાંત કેદ ફાળવવાની કઈ રીતે એકાંત કેદની મુદત કઈ રીતે હોય તો એ મુદ્દા સંદર્ભે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો એક વર્ષ કરતા એક વર્ષ કરતા વધુ કેદ હોય વધુ કેદ હોય તો એકાંત કેદ મહત્તમ ત્રણ મહિના સુધીની આપી શકાય કેટલી આપી શકાય ત્રણ મહિના સુધીની આપી શકાય બીજો પોઈન્ટ આપી શકાય તો કે વિદ્યાર્થી મિત્રો બે મહિના આપી શકાય કેટલા મહિના આપી શકાય બે મહિના આપી શકાય અને છેલ્લો પોઈન્ટ છ માસથી ઓછી કેદ હોય ઓછી કેદ હોય

તો એકાંત કે ત્રણ મહિના આપી શકાય કેટલા મહિના ત્રણ મહિના બીજું ઉદાહરણ જોઈએ રમેશભાઈ કોઈ એવો ગુનો કર્યો રમેશભાઈ કોઈ એવો ગુનો કર્યો કે એ ગુના સંદર્ભે રમેશભાઈને ને પાંચ મહિનાની કેદ થઈ પાંચ મહિનાની કેદ આ પાંચ મહિનામાં એકાંત કેદ રમેશભાઈને આપીએ તો મહત્તમ કેટલી આપી શકાય જો આ પોઈન્ટ પકડો છ માસથી ઓછી કેદ હોય તો એકાંત કેદ એક મહિનો એકાંત કેદ કેટલા મહિના આપી શકાય એક મહિનો અને એકાંત કેદ એક મહિનો હોય તો દિવસના ભાગલા વિદ્યાર્થી મિત્રો સાત દિવસના ના પડે પણ આ મામત છે અને છ માસથી ઓછી તો એક મહિનાની એકાંત કેદ આપી શકાય છે આશા રાખું કે કોમલબેનને જે પ્રશ્ન પૂછ્યો તેમને જવાબ મળ્યો હશે ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન તમારી જે કઈ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો સરસ હોય કોઈ ચેપ્ટર પ્રકરણ ત્રેવીસ છે કલ આઈપીસી માં કુલ પ્રકરણ ત્રેવીસ અને પેટા પ્રકરણ કેટલા પેટા પ્રકરણ તો કે પેટા પ્રકરણ વિદ્યાર્થી મિત્ર ત્રણ છે કેટલા છે ત્રણ પાંચ એ નવ એ અને એ ચાલો હું તમને તમે કોમેન્ટ પ્રશ્ન નથી પૂછતા ને હું તમને કહું તમારે આમાંથી ટચ કરવાનો શેમાં ટચ ટચ કરવાનો છે જુઓ પ્રકરણ નંબર એક પ્રારંભ પ્રકરણ નંબર બે સામાન્ય સ્પષ્ટીકરણ ત્રણ શિક્ષાઓ ચાર સામાન્ય અપવાદો પાંચ દુષ્પેરણ પાંચ એ ગુનાહિત કાવતરું છ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ સાત સૈનિકોને લગતા ગુનાઓ આઠ જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ નવ રાજ્ય સેવકે કરેલા અથવા રાજ્ય સેવક સાથે સંબંધિત ગુનાઓ નવ એ ચૂંટણી સંબંધિત ગુનાઓ દસ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવો અગિયાર ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ બાર સિક્કાઓ સરકારી સ્ટેમ્પ સંબંધિત ગુનાઓ તેર તોલમાપ સંબંધિત ગુનાઓ ચૌદ જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુનાઓ સોળ માનવ શરીરને અસર કરતા ગુનાઓ સત્તર મિલકત ચોરી વિશે ગુનાઓ અઢાર દસ્તાવેજો પ્રકરણ અને ત્રણ પેટા પ્રકરણ છે આઈપીસી માં કુલ ત્રેવીસ પ્રકરણ અને ત્રણ પેટા પ્રકરણ છે આમાંથી કોઈ ટચ કરવાની છૂટ છે અસ્મિતાબા જાડેજાનો એક પ્રશ્ન આવ્યો પ્રકરણ નંબર સોળ અને બારૈયા કેતનભાઈ જો અસ્મિતા બા નો પ્રશ્ન છે પ્રકરણ નંબર લાસ્ટ સુધી રહેજો તમને એવું લાગે કે ના મને પ્રકરણ નંબર સોળ અહીંયા વેબ સંકુલના માધ્યમથી જાણવા મળ્યું તો તમે એકવાર વાર યશ કહેજો અને બારૈયા કેતનભાઈ જો મારા કોઈ માણસો નથી આ તમે કીધેલું છે બારૈયા કેતનભાઈ અને એ બારૈયા કેતનભાઈ કે છે સાહેબ પ્રકર નંબર સત્તર પ્રકર નંબર સત્તર ચાલો પહેલા બે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન લઈએ છીએ પછી તમે કોમેન્ટ કરજો કૃતિબેન ચાવડાને બધાની ચિંતા ના કરતા હો હવે પહેલાં બે બેનો એક બેન અને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એટલો સરસ મજાની રીતે સમજાવી દઉં કે તમને એમ થઈ જાય કે ના ના આજે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મને પરિપૂર્ણ મળ્યો પણ થોડી રાહ જોવી પડશે પાંચક મિનિટ સમજો પ્રકરણ નંબર સોળ આખો મૂકો છું પેલા મૂકવા દેજો તો સમજાશે બાકી પ્રકરણ નંબર સોળ છે એ છ કલાક નું કન્ટેન છે અને પ્રકરણ સત્તર છે સમજાય વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર સોળ એટલે પ્રકરણ નંબર સોળ એટલે માનવ શરીરને અસર કરતા ગુનાઓ માનવ શરીરને લઈને ત્રણસો ને સત્યોતેર સુધીની કુલ કલમો આપી છે બસો થી ત્રણસો ને સત્યોતેર સુધીની કુલ કલમ પ્રકરણ નંબર સોળની ની અંદર આપીશ આખું ચેપ્ટર સોળ મૂકું છું પેલા સમજજો આખું ચેપ્ટર સોળ મૂકું છું પહેલું મોત સંદર્ભે ગુના છે મૃત્યુ સંદર્ભે ગુના છે ત્રણસો બે સાપરાધ ની શિક્ષા ત્રણસો હાથ ખૂન કરવાની કોશિશ એક મારવા ધારેલ વ્યક્તિ સિવાય અન્ય મૃત્યુ થવું ત્રણસો આજીવન કેદના સજા ભોગનાર વ્યક્તિ દ્વારા ખૂન કરવા બાબત ત્રણસો ચારે બેદરકારી મૃત્યુ ત્રણસો પાંચ બાળક અથવા પાગલ વ્યક્તિનું દુષ્પેરણ ત્રણસો ક્યાંકને ક્યાંક વ્યક્તિનું મૃત્યુ થાય છે આટલા ગુના લખ્યા એમાં ક્યાંકને ક્યાંક કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે હવે જોઈએ તો બીજો એક બનાવ છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો ગર્ભપાત સંબંધિત ગુનાઓ કેવા ગુના છે ગર્ભપાત ત્રણ કલમો આમ મહત્વની છે જોઈએ ત્રણસો બાર સ્ત્રીની સંમતિથી ગર્ભપાત ત્રણસો તેર સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત ત્રણસો પંદર બાળક જીવતું ન જન્મે અથવા જન્મ્યા પછી મરી જાય તેવું કોઈ કૃત્ય કરે પણ અલગ ગર્ભપાત સંદર્ભે સિવાયની અલગ કલમ છે એ બે મૂકી દઉં છું અહીંયા ત્રણસો સત્તર બાર વર્ષથી નાની વયના બાળકને તેની સંભાળ રાખનાર વાલી દ્વારા તેજી દેવું છોડી દેવું અથવા મૂકી દેવું અથવા બાર વર્ષથી નાની વયની બાળક છે એને કોઈ પણ એના વાલી સંભાળ રાખે છે એને અરક્ષિત જગ્યાએ તેજી દે ત્રણસો અને ત્રણસો એટલે મૃતદેહનો ચોરી છૂપી રીતે નિકાલ કરવો બે પાઠ થી આ મોત અને ગર્ભપાત ત્રીજો પાઠ છે વ્યથા અને મહાવ્યથા બેન લાઈવ માં જોડાયેલા રેજો તમને પરિપૂર્ણ જવાબ મળી જશે હો વ્યથા અને મહાવ્યથા વ્યથા અને મહાવ્યથા કાયદો એ શબ્દની રમત છે ગોઠવણી છે અને એ હમણાં બે પ્રકરણ મૂકીશ ને એટલે તમને અંદાજ આવી જશે કઈ રીતે કલમ યાદ રહે ને તમને અંદાજ આવી જશે અને અઠવાડિયા પછી તમે યાદ કરશો કે હા ઓલાએ કીધું એ સાચી વાત છે હો આવી રીતે કરીએ તો ફેર તો પડે છે યાદ તો રહે છે ગોખવાથી કલમો ભેગી ના થાય ગોખણ પટ્ટી થી કલમો ભેગી ના થાય વેથા એટલે વિદ્યાર્થી એક અરે બાર કલમ મૂકું છું બાર કલમ એકડા છે એકડા શબ્દની રમત છે કાયદો બીજું કઈ નથી ત્રણસો ઓગણી વેથાની વ્યાખ્યા

અને ત્રણસો તેત્રીસ રાજ્ય શોક ની ફરજમાં અડચણ કરી મહાવ્યથા કઈક આવા ગુના સંદર્ભે મિત્રો અહીંયા કરી છે વ્યથા મહાવ્યથા એક સરસ મજાનો પોઈન્ટ છે ગેરકાયદે ચોથો પોઈન્ટ અવરોધ અને ગેરકાયદે અટકાયત ગેરકાયદે અટકાયત અટકાયત ભાઈ આ આ ગોઠવણી જોજો ત્રણસો ઓગણ ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા ત્રણસો ચાલીસ અટકાયત ની વ્યાખ્યા ત્રણસો ને એકતાલીસ શિક્ષા બેતાલીસ અટકાયત શિક્ષા અને ત્રણસો ને તેતાલીસ ત્રણ દિવસ કરતા વધુ ગેરકાયદે અટકાયતમાં રાખે તો એની શિક્ષાની જોગવાઈ અહીં આપવામાં આવી છે પાંચમા પોઈન્ટ ઉપર જઈએ બળ બળ એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને ઓગણ પચાસ ગુનાહિત બળ કીધું ગુનાહિત બળ કીધું ત્રણસો ને પચાસ હુમલો કીધો હુમલો ત્રણસો ને એકાવન અને ત્યારબાદ ત્રણસો રાજ્ય સેવકની ફરજમાં અડચણ કરી હુમલો અને ત્રણસો કોઈ સ્ત્રીની આબરૂ કહીએ ભારત દેશની અંદર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઈ કલમ હોય તો એ ત્રણસો ને ચોપન છે જેને આપણે છેડતી તરીકે ઓળખીએ છીએ છેડતી સંદર્ભે અલગ પેટા કલમો ઉમેરાણી ત્રણસો ચોપન એ જાતીય સતામણી ત્રણસો ચોપન બી સ્ત્રીના કપડા ઉતારી લેવા હુમલો ત્રણસો ચોપન સી લૈંગિક તૃપ્તિ અને ત્રણસો ચોપન ડી સ્ટોકિંગ પીછો કરવો થી પાંચ વર્ષ સુધીની શિક્ષાની જોગવાઈ આ છેડતી સંદર્ભેના ગુનામાં થઈ શકે છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એક સરસ મજાના પોઈન્ટ ઉપર જેનું નામ છે અપહરણ અને અપનયન અપહરણ અને અપનયન અપહરણ એટલે વિદ્યાર્થી મિત્ર ત્રણસોને ઓગણ સાઈઠ અપહરણની વ્યાખ્યા ત્રણસો સાઠ ભારતમાંથી અપહરણ ત્રણસો એકસઠ કાયદેસરના વાલીપણામાંથી અપરણ ત્રણસો ને ત્રેસઠ અપહરણની શિક્ષા ત્રણસો ત્રેસઠ એ ભીખ માગવા માટે અપહરણ કહીએ છીએ એનાથી આગળ પોઈન્ટ છે બળાત્કાર સંદર્ભે નો પોઈન્ટ છે એક સવાલ પીએસઆઈ કોન્સ્ટેબલમાં પૂછતા હોય છે આ બળાત્કાર કયો ગુનો છે બળાત્કાર ગુનો છે રમત છે કાયદો એ ત્રણસો વ્યાખ્યા

ત્રણસો છોતેર ઈ વારંવાર ગુનાઓ અંગેની શિક્ષા વારંવાર ગુનાઓ અંગેની શિક્ષાને છેલ્લો બનાવ છેલ્લો બનાવ સૃષ્ટિક્રમ વિરુદ્ધના ગુનાઓ સૃષ્ટિ વિરુદ્ધના ગુનાઓ ચાલો જે બેને પ્રશ્ન પૂછ્યો તો એ બેન ને કહી દઉં તમારું આખું ચેપ્ટર આવી ગયું બેન તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ આખું ચેપ્ટર આવી ગયું પ્રકરણ નંબર સોળ તમારે આવો ચાર્ટ બનાવવો પડે બેન જે તૈયારી કરે છે તમામ વિદ્યાર્થી મિત્રોને કહું તમારે આવો ચાર્ટ બનાવવો પડે પ્રકરણ સોળ અને સત્તર નો તો કામ લાગવાનું જ છે પણ વિદ્યાર્થી મિત્ર આ તમને ફિલ્ડમાં પણ કામ લાગશે જે વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ બની ગયા છે કોન્સ્ટેબલ બની ગયા છે અને અત્યારે ઓન ડ્યુટી છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને એકવાર પૂછજો રૂટિન ચાલતા ગુનાઓ કોઈ હોય તો એ છે ચેપ્ટર નંબર સોળ અને ચેપ્ટર નંબર સત્તર પ્રકરણ સોળ એટલે શરીર સંબંધિત ગુનાઓ અને સત્તર એટલે મિલકત ચોરી વિષયક ગુનાઓ મિલકત ચોરી વિષયક ગુનાઓ

મહાવ્યથા પણ થઈ શકે અને વ્યક્તિનું મૃત્યુ પણ થવાની સંભાવના છે તેમ છતાં એ કૃત્ય કરે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને ખૂન નહીં તેવો સાપરાદ મનુષ્યવધ કહેવાય મારવાનો ઈરાદો હોતો નથી પણ એ કૃત્ય કરે છે કૃત્યના પરિણામનો ખ્યાલ હોય કે હું આ કરું છું એનાથી આવું આવું થશે તેમ છતાં એ કૃત્ય કરે ઉદાહરણ તરીકે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવા ઉદાહરણ તરીકે ખેતર કરંટ ગોઠવવો રોજ ભૂંડના ત્રાસના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તમને ખબર હોય તો જન્મ દિવસની ઉજવણી અને કેક નાક અને મોઢાના ભાગમાં ગઈ શ્વાસ રૂંધાણો મૃત્યુ થયું સાપરાધ મનુષ્યવદ છે ધીમું ઝેર આપવું પાણીમાં ધક્કો મારવો લાંબો સમય ભૂખ્યો અને તરસો રાખવો આ બધા સાપરાધ મનુષ્યવદના ઉદાહરણ છે ત્રણસો ખૂનની વ્યાખ્યા મારવા ધારેલ વ્યક્તિને સીધો મારી નાંખો આકસ્મિક ઉચ્ચકરાટના કારણે પણ મર્ડર થઈ શકે ત્રણસો એક મારવા ધારેલ વ્યક્તિ સિવાય અન્યનું મૃત્યુ થવું ગોબો ઉપાડવો તો રમેશભાઈનો અને મરી ગયો મુકેશભાઈ ત્રણસો એક લાગે ત્રણસો ત્રણ આજીવન કેદના સજા ભોગવનાર વ્યક્તિ દ્વારા ખૂન કરવા બાબત કોઈ વ્યક્તિ આજીવન કેદની સજા ભોગવે છે પેરલ ઉપર જામીન ઉપર બહાર આવ્યો અને બહાર આવીને કોઈ વ્યક્તિનું મર્ડર કરે છે તો એની ઉપર ત્રણસો બે ના લાગે ત્રણસો ત્રણ લાગે ડાયરેક્ટ મૃત્યુદંડની સજા છે ફાંસીની સજા છે ત્રણસો ચાર એ બેદરકારીથી મૃત્યુ નિપજાવા બાબત હિટ એન્ડ રન કેસ પૂર ઝડપે વાહન ચલાવી અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો ત્રણસો એ લાગે સુરતનો બનાવ યાદ કરો તક્ષશિલા થી ચોવીસ માસું બાળકોના ટ્યુશન ક્લાસીસની અંદર આગ લાગવાથી મૃત્યુ થયા ત્રણસો ચારે એનો ગુનો છે સુરત ની અંદર ભાવનગર ની રાજધાની ટ્રાવેલ થયો ત્રણસો ચાર એનો ગુનો છે વડોદરા થી અમદાવાદ કઈ આગુ નથી અમદાવાદ એટલે જીજે વન કાકરિયા કાર્નિવલ ચકડોળ ની બેઠક વ્યવસ્થામાંથી એક ચકડોળ પડ્યું બેઠક વ્યવસ્થા પડી અને મૃત્યુ થયું ત્રણસો ચાર એનો ગુનો છે અમદાવાદ થી તમે સીધા નીકળો એટલે રાજકોટે જીજે થ્રી રંગીલું શહેર રાજકોટ રાજકોટ થી ભાવસાગર આવો એટલે રસ્તામાં આવે રંગોળા રંગોળા ખાતે એક જાન ભરેલો ટેમ્પો ઊંધો પડ્યો ત્રણસો ચારે એનો ગુનો છે ભાવનગર ભાવનગર આવો એટલે આપણે બાડી પડવા ગામ છે પડવા ગામ છે ઘોઘા તાલુકા નો પાવર પ્લાન્ટની અંદર એક મજૂર કામ કરતો હતો ચોથા મળે વેલ્ડિંગનું કામ કરતો હતો પગ લપશો નીચે પડ્યો મૃત્યુ થયું એની ભૂલના કારણે મૃત્યુ થયું ને પણ તેમ છતાં ઘોઘા પીએસઆઈ ત્રણસો ચારે લીધી બેદરકારીથી મૃત્યુ કે કંપનીનો નિયમ છે કે દસ મીટર કરતા વધુ ઊંચાઈ ઉપર કામ કરીએ તો સેફ્ટી બેલ્ટ ફરજિયાત પહેરો એટલે અઢળક ઉદાહરણ છે ઓફલાઈનમાં ભણતા હોય એને ખબર હશે ત્રણસો ચારે ત્રણસો પાંચ બાળક અથવા પાગલ વ્યક્તિને આપઘાતનું દુષ્પેરણ દુષ્પેરણ કોને કહેવાય એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે ઉશ્કેરે પ્રેરે અથવા તો કોઈ પણ રીતે એને મૃત્યુ સંદર્ભે દોરી જાય તો એને દુષ્પ્રેરણ આપ્યું કહેવાય પ્રકરણ નંબર પાંચ એ એકસો સાત એકસો આઠ વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને છ આપઘાતનું દુષ્પેન સાસુ વહુ ને લાગી આવ્યું હવે આપઘાત કર્યો આપઘાત કરીને વિડિયો ઉતારતા ગયા કે મારી સાસુના લીધે મરું છું સાસુ ઉપર ત્રણસો છ લાગે ત્રણસો ચાર બી દહેજ મૃત્યુ લગ્નના હાથ વર્ષની અંદર પતિ અથવા પતિના સગા દ્વારા વારંવાર દહેજ ની માગણી થતી હોય અને એના કારણે કોઈ સ્ત્રી આપઘાત કરી લે

એક ચાર વર્ષનું હેલ્ધી બાળક મળી આવ્યું હતું વાલીએ તેજી દીધું બધા ગુજરાતના પોલીસ કર્મચારીઓ સ્ટેટસમાં પણ કોઈ તાજું જન્મેલ બાળક વાલી તેજી દે ને તો વાલી ઉપર ત્રણસો લાગે ત્રણસો અઢાર કામની નથી વ્યથા સમજી તો મહાવ્યથા સમજવી પડે મહાવ્યથા ટોટલ નવ મુદ્દામાં છે સ્ત્રીનો ચોટલો કાપી નાખવો જોવાની શક્તિનો કાયમી નાશ કરવો સાંભળવાની શક્તિનો કાયમી નાશ કરવો ચહેરા પર કાયમી વિકૃતિ ઉત્પન્ન કરવી દાંતનું ભાંગી જવું અથવા ખસી જવું હાડકાનું ભાંગી જવું અથવા ખસી જવું કોઈ પણ પુરુષ તત્વનો નાશ કરવો શરીરના કોઈ પણ અવયવમાં કાયમી ખોટ ઉત્પન્ન કરવી અને વીસ દિવસ કરતાં વધુ શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય એક લાફો માર્યો તેને વ્યથા કહેવાય લાફો માર્યો દાંત પડી ગયો તેને મહાવ્યથા કહેવાય સિમ્પલ છે ને ગેરકાયદે અવરોધ વ્યક્તિને ચોક્કસ એક દિશામાં જતો અટકાવવો એટલે ગેરકાયદે અવરોધ અને અટકાય એટલે વ્યક્તિને ચોક્કસ એક હદ ચોક્કસ એક વિસ્તાર કે ચોક્કસ એક જગ્યાની બહાર જતો અટકાવવામાં આવે તેને ગેરકાયદે અટકાયત કહેવાય અવરોધે હળવા પ્રકારનો ગુનો છે એક માસ અને સો રૂપિયા દંડ થાય જ્યારે અટકાયત અવરોધ કરતા ગંભીર પ્રકારનો ગુનો છે એક વર્ષ હજાર રૂપિયા દંડ થાય ત્રણ દિવસ કરતા વધુ ગેરકાયદે અટકાયતમાં રાખે તો બે વર્ષ સુધીની શિક્ષાની જોગવાઈ પણ થઈ શકે છે બળ બળ એ ન્યૂટનના ગતિનો નિયમ અહીંયા લાગુ પડે બળ એટલે ફોર્સ એ જ બળ કોઈ ગુનાહિત ઈરાદે વાપરવામાં આવે તેને ગુનાહિત બળ કહેવાય એજ ગુનાહિત બળ વત્તા ભય અને હિંસાનો તત્વનો ઉમેરો થાય તેને હુમલો કર્યો કહેવાય કોઈ રાજ્ય સેવકની ફરજમાં અડચણ કરી હુમલો કરે તો 353 કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે કોઈ હુમલો કરે તો 354 જેને છેડતી કહેવામાં આવે છે 354 એ જાતીય સતામણી વિભચ્છ માંગણીઓ કરે 354 બી સ્ત્રીના કપડા ઉતારી લેવા હુમલો 354 સી 354 સી લૈંગિક તૃપ્તિ સ્ત્રીના અંગત કાર્યો છૂપી રીતે નિહાળવા અને ત્રણસો ચોપન ડી સ્ટોકિંગ પીછો કરવો મોબાઈલના માધ્યમથી કે કોઈ સ્ત્રીની પાછળ પાછળ જાય તો ત્રણસો ચોપન ડી લાગે અપહરણ ને અપનયનમાં શું ફેર છે અપહરણ સગીર અથવા પાગલનું જ થાય જજો અપહરણ સગીર અથવા પાગલનું જ થાય જ્યારે અપનયન કોઈ પણ વ્યક્તિનું થાય અપહરણમાં વાલીપણું જરૂરી છે જ્યારે અપનયનમાં વાલીપણું જરૂરી નથી અપહરણ વ્યક્તિને ખાલી ગોંધી રાખવામાં આવે જ્યારે વ્યક્તિ સાથે કશુંક કૃત્ય કરવામાં આવતું હોય છે અપહરણ સંદર્ભે આપી બળાત્કાર બળાત્કાર કોને કહેવાય સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સહવાસ સ્ત્રીની મંજૂરી વગર કરાયેલો સહવાસ જબરદસ્તી કરાયેલો સહવાસ પુરુષ જાણે છે કે તે સ્ત્રીનો પતિ નથી તેવી સ્ત્રી સાથે કરાયેલો સહવાસ અઢાર વર્ષ કરતા ઓછી વય કોઈ પણ સ્ત્રીની ઈચ્છાથી કે ઈચ્છા વિરુદ્ધ કરાયેલો સહવાસ પંદર વર્ષ કરતા નીચી વયની પોતાની પત્ની સાથે તેની ઈચ્છાથી કે ઈચ્છા વિરુદ્ધ કરેલો સહવાસ નશાકારક પદાર્થનું સેવન કરાયેલી સ્ત્રી સાથેનો કરેલો સહવાસ કોઈ પાગલ સ્ત્રી સાથે કરેલો સહવાસ પોતે નિર્ણય ન કરી શકે તેવી હાલતમાં હોય તેવી સ્ત્રી સાથે કરેલો સહવાસ ધમકીથી કરાયેલો સહવાસ ધમકીથી સંમતિ મેળવી હોય તેવી સ્ત્રી સાથે કરેલો સહવાસ એ બળાત્કાર છે દસ મુદ્દા થયા ને આ તો ખાલી મુદ્દા છે બળાત્કારની વ્યાખ્યા તો અલગ છે ઓરિજનલ બળાત્કાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો પુરુષ પોતાના શિષ્યનો પ્રવેશ સ્ત્રીના યોની માર્ગની અંદર કરાવે તેને બળાત્કાર કહેવાય કોઈ પણ પુરુષ પોતાના મુખનો સ્ત્રીના શરીરના અંગ સાથે ટચ કરાવે તેને બળાત્કાર કહેવાય પુરુષ પોતાના શરીરના કોઈ પણ અવયવ સ્ત્રીના ગુપ્ત ભાગમાં ટચ કરાવે તેને બળાત્કાર કહેવાય કોઈ પણ હથિયાર વડે પણ બળાત્કાર થઈ શકે અપવાદ કોને બળાત્કાર ના કહેવાય તબીબી તપાસ બળાત્કાર નથી પંદર વર્ષ કરતા વધુ વયની પોતાની પત્ની સાથેનો કરેલો સહવાસ પણ બળાત્કાર નથી અને સુપ્રીમ કોર્ટનો નવો નિર્ણય અઢાર વર્ષ કરતા વધુ વયની કોઈ પણ સ્ત્રી સાથે તે સ્ત્રીની ઈચ્છાથી કરેલો સહવાસ પણ બળાત્કારમાં ના આવે કોઈ પરણી સ્ત્રી સાથે કોઈ અન્ય પુરુષ સહવાસ કરશે એની ઈચ્છાથી તો એ પણ બળાત્કાર નથી કારણ કે ચારસો સત્તાણું વ્યભિચાર એડલ્ટરી દીપક મિશ્રા સુપ્રીમ કોર્ટ દ્વારા કલમને રદ કરાયેલ છે હવે કોઈ પણ પરિણિત સ્ત્રી પોતાની ઈચ્છાથી કોઈ પણ પુરુષ સાથે સહવાસ બાંધી શકશે બાળા પર સામૂહિક બળાત્કાર અને ત્રણસો છોતેર ડી બી બાર વર્ષ કરતા નાની બાળા ઉપર પરંતુ સામૂહિક બળાત્કાર વીસ વર્ષ કરતા ઓછી નહીં તેવી મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો પીડીતાને તબીબી ખર્ચ પણ આરોપી ચુકવવાનો રહેશે નવા સુધારા અને ત્રણસો સૃષ્ટિ રદ થઈ ગઈ રદ થઈ ગઈ ખોટી વાત છે રદ નથી થઈ સુધારો કર્યો છે ગઈ કોન્સ્ટેબલ બે માં સવાલ ગયો ત્રણસો સત્યોતેર નો સુધારો થયેલી કલમ છે

નથી અપવાદ છે જબરદસ્તી કરાયેલો સહવાસ હજી ગુનો છે અને દિલ્હીની અંદર જે હમણાં ઘટના બની કે ભાઈ પ્રાણી સાથેનો સહવાસ એ હજી સૃષ્ટિક્રમ વિરુદ્ધનો ગુનો છે અને છે કયા બેને પ્રશ્ન પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો તો કે નામ જાણીએ અસ્મિતામાં જાડેજા પ્રકરણ નંબર સોળ સમજાવો તો બેન થોડું સ્પીડમાં કરાયું છે છ કલાકનું ચેપ્ટર છે પણ પંદર મિનિટમાં રજૂ કર્યું છે

અને આઠમો સૃષ્ટિક્રમ વિરુદ્ધના ગુનાઓ અસ્મિતાબા આ રીતે જો તમે ચાર્ટ બનાવશો તો તમને કલમ વન લાઈનમાં યાદ રાખશે એ ભાઈની ગેરંટી છે દિવસમાં ત્રણ વખત ચાર્ટને ખોલીને એક વખત વાંચવાનો છે ગોખવાનું નથી એકડાની રમત છે ગોઠવણી છે બીજું કશું જ નથી હવે એક મિત્રનો સવાલ હતો એ મિત્ર નામ છે બારૈયા કેતનભાઈ બારૈયા કેતનભાઈ જો હાજર હોય તો પ્રકરણ સત્તર મૂકું છું જોજો એ પણ રમત છે યાર પ્રકરણ નંબર સત્તર આખું સંપૂર્ણ સત્તર ધ્યાનથી જોજો પ્રકરણ નંબર સત્તર પ્રકરણ સોળ હતું માનવ શરીર તો આ સત્તર છે મિલકત ચોરી વિષયક ગુનાઓ ચોરી સંબંધિત છે મિલકત સંબંધિત છે મિલકત ચોરી વિષયક ગુનાઓ મિલકત ચોરી વિષયક ગુનાઓ સંબંધિત પ્રકરણની જોગવાઈ છે આની અંદર જોવો મેં કઈ રીતે પાઠ પાડ્યા છે ધ્યાનથી સમજજો શું કહેવા માંગુ છું ચોરી સૌથી પેલો પોઈન્ટ છે ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ચેન સ્નેચિંગ નવી એડ થયેલી છે ચેન સ્નેચિંગ ત્રણસો ઓગણ એ ચેન સ્નેચિંગ પછી છે બળજબરીથી કઢાવી લેવું બળજબરીથી કઢાવી લેવું વિદ્યાર્થી મિત્રો બે કલમ છે બળજબરીથી કઢાયેલીમાં ત્રણસો ને ત્યાસી બળજબરીથી કઢાયેલીની વ્યાખ્યા અને ત્રણસો ને ચોર્યાસી બળજબરીથી કઢાવી લેવાની શિક્ષા ત્યારબાદ છે લૂંટની વ્યાખ્યા ત્રણસો નેવું લૂંટની વ્યાખ્યા ત્રણસો બાણું લૂંટની શિક્ષા અને ત્રણસો ત્રાણું લૂંટ કરવાની કોશિશ લૂંટ કરવાની કોશિશ ત્યારબાદ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ધાડ ધાડ એટલે ડકેતી કહેવાય ડકેતી ત્રણસો એકાણું ધાડની વ્યાખ્યા ત્રણસો પંચાણું ધાડ ની શિક્ષા અને ત્રણસો ને છન્નું ખોન સાથે ધાડ પછી છે વિદ્યાર્થી મિત્રો ગુનાહિત વિશ્વાસઘાત કેવો વિશ્વાસઘાત ગુનાહિત વિશ્વાસઘાત આ બધા વયા ના જ હતા ચારસો ને પાંચ ગુનાહિત વિશ્વાસઘાત ની વ્યાખ્યા ચારસો છ ગુનાહિત વિશ્વાસઘાત ની શિક્ષા ચારસો સાત બાર વાક વાહનોમાં ગુનાહિત વિશ્વાસઘાત અને ચારસો આઠ નોકર અથવા કારકુન દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત અને આ બધી જ મિલકત છે એને કહેવાય ચોરીનો માલ ચોરીનો માલ એટલે ચારસો દસ ચોરીનો માલ એટલે ચારસો ને દસ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ એક નવો ટોપિક છે જેનું નામ છે ઠગાઈ કેવો નામ છે ઠગાઈ ઠગાઈ સંદર્ભે તમારે યાદ રાખવી તો ચારસો પંદર ઠગાઈની વ્યાખ્યા ચારસો સોળ ખોટા નામે ઠગાઈ ચારસો સત્તર ઠગાઈની શિક્ષા અને ચારસો ઓગણીસ ખોટા નામે ઠગાઈની શિક્ષા એક ઠગાઈનો છે પછી મારા વહેલા વિદ્યાર્થી મિત્રો એક બગાડનો પોઈન્ટ છે બગાડ કેવો પોઈન્ટ છે બગાડ ચારસો પચીસ બગાડ વ્યાખ્યા ચારસો છવી બગાડ શિક્ષા ચારસો પચાસ રૂપિયા નો બગાડ ચારસો અઠ્યાવીસ દસ રૂપિયા કિંમતના પશુને મારી નાખી અપંગ બનાવી બગાડ ચારસો ને ઓગણત્રીસ પચાસ રૂપિયા કિંમતના પશુને મારી નાખી અપંગ બનાવી બગાડ અથવા ગમે તે કિંમતના પશુને મારી નાખી અપંગ બનાવી બગાડ ચારસો ત્રીસ સિંચાઈના કામોને નુકસાન પહોંચાડી બગાડ ચારસો એકત્રી નદી નાળા રસ્તા પુલ છેકડેમાં બગાડ ને ચારસો બત્રી જાહેર ગટરને ઊભા આવી બગાડ અને ચારસો તેત્રીસ દાંડી અથવા દરિયાઈ નિશાની હોટાવી અથવા ઓછી ઉપયોગી કરી બગાડ કરવા બાબત વિદ્યાર્થી મિત્રો એક સાથે ચૌદ કલમ મૂકું છું જો આમ યાદ રહે એ ચૌદ ગુનાહિત અપપ્રવેશ ઘટનાક્રમ યાદ રાખો ગુનાહિત અપપ્રવેશ પહેલો મુદ્દો છે પછી બીજો મુદ્દો સાહેબ તો કે ગૃહ અપપ્રવેશ ગૃહ અપપ્રવેશ એક એક શબ્દ એડ કરવાનો છે પછી કીધું ગુપ્ત ગૃહ પ્રવેશ ગુપ્ત ગૃહ અપપ્રવેશ પછી કીધું રાત્રે ગુપ્ત કેવો રાત્રે ગુપ્ત ગુપ્ત ગૃહ અપપ્રવેશ અપપ્રવેશ પછી કીધું વિદ્યાર્થી મિત્રો ઘરફોડ શું કીધું ઘરફોડ અને એના પછી લાસ્ટ જોગવાઈ કીધી રાત્રે ઘરફોડ રાત્રે ઘરફોડ મારા વાલા વિદ્યાર્થી મિત્ર કાયદો એ શબ્દ ની રમત છે બીજું કઈ નથી ગોઠવણી એકડા ની આવડે તો અઘરું નથી આ અઘરું નથી એક સાથે ચૌદ કલમ મૂકું છું ખાલી આ ઘટનાક્રમને ને યાદ રાખવાનો છે ગૃહ પ્રવેશ ગુપ્ત ગૃહ પ્રવેશ રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ ઘરફોડ અને રાત્રિ ઘરફોડ આ છ પોઈન્ટ યાદ રહે તો ચૌદ કલમ જો હવે એકડા જ મૂકું છું એકડા આવડે ને એકડા આવડે કે ન આવડે તો કલમ હું ક્યાં ગોખવાની રહી મારો વાલ હે

અહીંયા ત્રણ છે ને ત્રણ જો અહીંયા ત્રણ છે તો ચારસો ને ત્રેપન ચારસો ત્રેપન અહીંયા છ છે ને રાત્રે તો ચારસો ને છપ્પન જુઓ છ છપ્પન છપ્પન દિવસે હોય તો ત્રેપન

મારું ધ્યાન નથી અને મારો મોબાઈલ પડ્યો છે કોઈ વ્યક્તિ મોબાઈલ ઉપાડીને વયો જાય તો એને શું કહેવાય ચોરી કહેવાય શું કહેવાય ચોરી કહેવાય શું કહેવાય ભાઈ ચોરી કહેવાય કઈ રીતે સાહેબ સમજાવો ને એમ નો ખબર પડે એમ નો ખબર પડે સમજાવું હું કરવા ચિંતા કરો ચોરી હંમેશા જંગમ મિલકત ની થાય ચોરીમાં ભયના તત્વ ના હોય ચોરીમાં માલિકની મંજૂરી વગર મિલકત ખસેડવામાં આવે ચોરીમાં મિલકત તેના મૂળ સ્થાનેથી પણ ખસેડેલ હોવી જોઈએ તો તો ચોરી કહેવાય મારું ધ્યાન નથી મારો કોઈ મોબાઈલ લઈને વયું છે એને કહેવાય ચોરી હું રસ્તામાં શાક માર્કેટમાં શાકભાજી લેવા જાઉં છું કોઈ પલ્સર લઈને આવ્યો હેલ્મેટ પહેરીને મારા ગળામાંથી ચેન ખેંચીને વયો ગયો તો એને કહેવાય ચેન સ્નેચિંગ બળજબરીથી કઢાવી લેવું અને લૂંટમાં શું ફેર બે હજાર ઓગણીસના કોન્સ્ટેબલના પેપરમાં સવાલ પૂછાણો લોકો લૂંટ કરીને આવ્યા તા લૂંટ ન આવે બળઝબરીથી કઢાવી લેવું જવાબ આવતો હતું તો ગુજરાત રાજ્ય સરકારે સાચો પાડ્યો તો આજે હમજીન જજો બે જ બુદ્દા છે બળઝબરીથી કઢાવી લેવું એટલે શું મિલકત ભોગ બનનાર વ્યક્તિ સામેથી સોંપે તો એને બળજબરીથી કઢાવી લેવું કહેવાય મિલકત ભોગ બનનાર વ્યક્તિ સામેથી સોપે તો એને બળજબરીથી કઢાવી લેવું કેવાય જ્યારે મિલકત આરોપી જાતે ખસેડે છે આરોપી મિલકત જાતે ખસેડે છે બીજો મુદ્દો મિલકત ઘટના સ્થળે જ લેવી જરૂરી નથી બળજબરીથી કઢાવી લેવામાં મિલકત ઘટના સ્થળે જ લેવી જરૂરી નથી જ્યારે લૂંટમાં મિલકત ઘટના સ્થળે જ લેવામાં આવે છે આટલું સમજાય છે બેડો પાર ઉદાહરણ પૂછવું એવું પૂછે સમજો શું કહેવા માંગુ છું મારા ગળે તમે ચપ્પુ રાખ્યું મારા ગળે તમે ચપ્પુ રાખ્યું અતુ આ ગન રાખીને કીધું કે જે કાંઈ હોય આપી દે મેં કીધું એ ભાઈ માર તો નહીં હાલે મારા મોબાઈલ પર્સ વીટી ચેન મેં આપ્યું આ બળ બળઝબરીથી કઢાવી લેવું છે તમે મને કીધું કે તારો વિડીયો મારી પાસે છે પાંચ દિવસમાં બે લાખ રૂપિયા દઈ દેજે ને આ વિડીયો હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તારી આબરૂ ના થાય મેં કીધું એ ભાઈ વિડીયો વાયરલ ના કરતો હું બે દિવસમાં પૈસા આપી દઈશ બે દિવસ પછી હું એને પાંચ પાંચ લાખ રૂપિયા દઈ આવું છું તો આ બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે જયારે લૂંટમાં તો મિલકત મારી તોડીને જાતે આરોપી લઈ જાય છે આ છે લૂંટ સમજાણું લૂંટ એક વ્યક્તિ પણ કરી શકે લૂંટ બે વ્યક્તિ પણ કરી શકે લૂંટ ત્રણ વ્યક્તિ પણ કરી શકે લૂંટ ચાર વ્યક્તિ પણ કરી શકે લૂંટમાં જેવો પાંચમો વ્યક્તિ ભળે એટલે સીધો તે ધાડ ગુનો બને તો જાણવા મળ્યું કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોય પાંચ કેટલા હોય પાંચ પાંચમાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોય પાંચ ભૂલાય નહીં પાંચ ધાડ એ લૂંટ પ્રકારનો ગુનો છે અને હિન્દીમાં ડકેતી કહેવાય પછી છે ગુનાહિત વિશ્વાસઘાત તમે મને કીધું કે સાહેબ તમારો મોબાઈલ આપો ને બે મિનિટમાં આપો એ ફોન કરવો છે મેં એકદો આલે વાલા વિદ્યાર્થી મિત્ર લઈ જા ને ભાઈ મોબાઈલ આપ્યો બે મિનિટની પાંચ થઈ ત્રીસ મિનિટ થઈ કલાક થઈ તમે મારો મોબાઈલ પરત આપ્યો નહીં મેં ફોન કર્યો મારો ફોન સ્વિચ ઓફ આવે છે હાંજ પડી મોબાઈલ મને મળ્યો નહીં મારી યારે શું થયું ગુનાહિત વિશ્વાસઘાત થયો ઘણા અરે વિશ્વાસઘાત થયો હશે સમજો ને સમજાય ને વંદન ઘણા અરે વિશ્વાસઘાત થયો હશે પણ અહીંયા એ વિશ્વાસઘાતની વાત નથી થઈ બે વિલકત નો એ વ્યક્તિ દુર્વિનિયોગ કરે છે દુરુપયોગ કરે છે એ ગુનાહિત વિશ્વાસઘાત ની વાત છે બાકી ઓલા વિશ્વાસઘાત તો અલગ છે કે રૂપિયા વાળાને તું મોહી ગઈ મુજ ગરીબ ને તું ભૂલી ગઈ એ વિશ્વાસઘાત નહી ગુનાહિત વિશ્વાસઘાત એક મહેસૂલી અધિકારી છે તેને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સરકારી તિજોરીમાં મૂકવા આપ્યા એ મહેસૂલી અધિકારી એ દસ લાખ રૂપિયા સરકારી તિજોરીમાં મૂકતો નથી અને પોતાના સ્વ ખર્ચમાં વાપરી નાખે છે તો અહીં મહેસૂલી અધિકારીએ કયો ગુનો કર્યો કહેવાય ગુનાહિત વિશ્વાસઘાત આ બધી મિલકત જે ગઈ આ બધી મિલકત જે ગઈ એને કહેવાય હું ચોરીનો માલ ચારસો જે મિલકત ચોરી બળજબરીથી કઢાવી લેવું

બહેનો વોટસઅપમાં ગ્રુપ હોય બહેનોના ના વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવતા હશે કે પાંચસો ના પાંચ પ્લાઝો કેવો મેસેજ આવ્યો પાંચસો ના પાંચ પ્લાઝો તો એક બેને કીધું ગો કલર એ સારા છે મગાવ્યા હાલ ને પાંચસો ના પાંચ બેને ઓર્ડર કર્યો સાત દિવસ પછી કુરિયર એ આવ્યું કુરિયર ખોલ્યું અંદર પ્લાઝો નો કટકો નીકળ્યો આ બેનારે શું થયું ઠગાઈ થઈ

અપ એટલે મંજૂરી વગર અને હું કરવા ગુનાહિત તમારી માલિકીની જગ્યામાં તમારી માલિકીની જગ્યામાં કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે મંજૂરી વગર દાખલ થાવ તો તેને કહેવાય ગુનાહિત અપપ્રવેશ એક શબ્દ નવો આવ્યો ગૃહ ગૃહ એટલે શું ઘર રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાતા નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા બીજાના માલિકીના ઘરમાં કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે મંજૂરી વગર દાખલ થાય તો તેને કહેવાય ગૃહ અપપ્રવેશ એક શબ્દ નવો આવ્યો ગુપ્ત ગુપ્ત એટલે ચોરી રીતે બીજાના માલિકીના ઘરમાં કોઈ ગુનાહિત કૃત્ય કરવા મંજૂરી વગર દાખલ થાય તો તેને કહેવાય ગુપ્ત ગૃહ અપપ્રવેશ એક શબ્દ નવો આવ્યો રાત્રે રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા બીજાના માલિકીના ઘરમાં કોઈ ગુનાહિત કૃત્ય કરવા ચોરી છુપી રીતે મંજૂરી વગર દાખલ થાય તો તેને કહેવાય રાત્રે ગુપ્ત ગૃહ પ્રવેશ પછી કીધું ઘરફોડ ઘર વત્તા ફોડ એટલે ઘરફોડ ઘરફોડ છ રીતે થાય દરવાજો તોડીને બારી તોડીને દિવાલમાં બાખોરું પાડીને ધમકી આપીને તારના આંકડા વડે તાળું ખોલીને અને ડુપ્લિકેટ ચાવી અથવા તો એની એ જ ચાવી ચોરી કરીને તાળું ખોલીને ઘરમાં પ્રવેશ કરે તો એને ઘરફોડ કહેવાય રાત્રી ઘરપોળ એક શબ્દ નવો આવ્યો રાત્રિ ઘરપોળ એટલે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા ઉપર મુજબના છ મુદ્દા ટાઈપ કોઈ વ્યક્તિ દાખલ થાય ઘરમાં તો એને રાત્રિ ઘરપોળ કહેવાય બારૈયા કેતનભાઈ અને અસ્મિતાબા જાડેજા તમારા બે પ્રકરણના જવાબ ડીપમાં સમજાઈ દીધા હવે તમારી એક કોમેન્ટ તો બને હો સમજાણું કે ના સમજાણું પછી બીજા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ લેવી છે ફટાફટ એક જવાબ આપી દો ચાલો કેવું લાગ્યું પ્રકર નંબર સોળ અને પ્રકરણ નંબર સત્તર એટલે સાડા ત્રણ કલાક નું સાડા નવ કલાક બે પ્રકરણ થાય ઓફલાઈનમાં જે ભણે છે એમને ખ્યાલ હશે બરાબર ચાલો કોમેન્ટ આપો ભાઈ આ બીજા ઘણી બધી કોમેન્ટો કરે છે સરજી સંપૂર્ણ આઈપીસી શું કહે છે અમીરો અમીરોવાળી સ્કીમ યસ સર સ્ક્રીન શોટ અરે પીડીએફ મળી જશે ચિંતા ના કરો ભાઈ ચેપ્ટર આઠ કયો જીગર ભાઈ તમારી બધાની કોમેડ આજ લેવા દ આવ્યો છું તમે કહેશો એ ભણાવવો છું મારે કોઈ તૈયાર કરવા જવાની જરૂર નથી તમે જે ટચ કરો એ ભણાવવાનું છે આજ પાણી પી લો બરાબર છે ને મહેનત કરીએ તો થોડુંક જોશે ને તો વાંધો નહીં મને સમજાણો એ તો જેણે ધ્યાન આપવું હોય ને એને ઓકે હશે थैंक यू थैंक यू ऑल ऑफ यू थैंक यू आ तो स्पीड में प्रवीण भाई, भाई। थैंक यू पूजा पटेल थैंक यू नवा आरार आए तरह जो નવા આરઆર આવે ત્યારે જોયું જાય બાકી અગાઉના પેપર તમે રીડ કરો પીએસઆઈ માં સો માર્ક નું કાયદાનું ભારણ આવે કોન્સ્ટેબલ માં ત્રણ કાયદા આઈપીસી સીઆરપીસી એવિડન્સ બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સોળ બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ છેલ્લા પાંચ પેપર જુઓ તો બે હજાર આ બાર ની અંદર આઠ માર્ક નો કાયદો બે હજાર ને પંદર ની અંદર વિદ્યાર્થી મિત્ર કેટલા માર્કનો કાંઈક સત્તર અઢાર માર્કનો કાયદો અને બે હજાર ને સોળની અંદર ત્રેવીસ માર્કનો કાયદો બે હજાર ને ઓગણીસના કોન્સ્ટેબલના પેપરમાં સત્તર માર્કનો કાયદો એકત્રી માર્કનું રીઝનિંગ અને બે હજાર બાવીસના કોન્સ્ટેબલના પેપરમાં ત્રણ માર્કનો કાયદો તો જો આર આરની અંદર આવે તો આપણે તો કરવો તો પડશે ચાલો હવે તમે મને કોમેન્ટ આપો આ બે વિદ્યાર્થી મિત્રોના જવાબ આ કોમેન્ટ કરી કે નહીં અસ્મિતાબા જાડેજા અને આ કોણ હતું બીજું બારૈયા કેતનભાઈ આ બે ના બે વિદ્યાર્થી પ્રશ્ન હતા એ સરસ મદદ રીતે આપણે રજૂ કર્યા છે અસ્મિતાબા જાડેજા વિયોજન દરમિયાન વિયોજન ને બેન સેપરેશન કહેવાય ઇંગ્લિશમાં વિયોજન એટલે સેપરેશન વિયોજન એટલે વિયુક્તિ અને હાવ કાઠિયાવાડી ભાષામાં ભાવનગરની ભાષામાં કહો તો રિહામણે ગઈ હોય

એક પ્રશ્ન પૂછો એક સાથે પૂછી લેજો એટલે પ્રકરણ નંબર વીસ વીસ એટલે મિત્ર લગ્ન સંબંધિત ગુનાઓ છે લગ્ન સંબંધિત ગુનાઓ ભાઈ આ પ્રશ્ન છે નેહલ બેન કોનો છે નેહલનો ચાલો પછી કોણ છે વાલા વિદ્યાર્થી મિત્રો રાઠોડ નેહલ નેહલ 21 મું પ્રકરણ છે તમારું ચાલો 21 મું લઈ લે નાનું ઓમતું છે ચિંતા ના કરો તમે ખુશ તો અમે ખુશ વેબ સંકુલ ભાવનગરની ટીમ ખુશ બરાબર ને યાર ખપે તો ખાખી 21 એટલે બદનકશી આ બે પ્રશ્ન નેહલ ના છે બરાબર ચાલો એ સિવાય એ સિવાય કોઈ હા એલા ભાઈ બારૈયા વિજયભાઈ ને એ બધા પ્રકરણ આઠ કીધું છે નીતિનભાઈ રાઠોડ ને બરાબર પ્રકરણ નંબર આઠ એટલે કે જાહેર જાહેર સુલે શાંતિ વિરુદ્ધ ના ગુનાઓ જાહેર સુલે શાંતિ વિરુદ્ધ ના ગુનાઓ કુલ કલમ કેટલી છે આમાં તો કે એકસો ને એકતાલીસ થી લઈને એકસો ને સુધીની કલમો છે બરાબર છે તો લઈ લોન રાઠોડ તમે થોડાક લેટ આવ્યા હમણાં બસો નવ્વાણું ભણાવી સાપરાધ મનુષ્યવધ દરેક ખૂને સાપરાધ મનુષ્યવધ છે મારવાનો ઈરાદો ના હોય પરંતુ એ કૃત્ય કરતો હોય એ કૃત્યના પરિણામનો ખ્યાલ હોય હું આ કૃત્ય કરું છું એનાથી કોઈ વ્યક્તિને વ્યથા પણ થઈ શકે મહાવેથા પણ થઈ શકે એ વ્યક્તિનું મૃત્યુ પણ થવાની સંભાવના છે તેમ છતાં એ વ્યક્તિ કૃત્ય કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને ખૂન નહીં તેઓ કહેવાય લગ્નમાં ફાયરિંગ કરવું ધીમું ઝેર આપવું ધક્કો મારવો બરાબર છે પછી આપણે જન્મદિવસની ઉજવણી ટેપ પટવીથી વીટવી દીધું તો મૃત્યુ થયું હતું ખબર છે આ એ બધા ઉદાહરણો અહીંયા આવે ખેતર ભરતે કરંટ ગોઠવવો રોજ અને ભૂંડના ત્રાસના કારણે કોઈ અજાણી માણસ ખેતરમાં જાય અને એનું મૃત્યુ થાય તો એ ઉદાહરણ અહીંયા આવે ઓગણીસમું કાંઈ નથી નોકરી કરારના ગુનાઇત ભંગ છે આઈપીસી કલમ નંબર એસી અકસ્માત છે આઈપીસી પ્રકરણ પાંચ દુષ્પ્રેરણ છે આઈપીસી પ્રકરણ નંબર ચાર રાણા ભરવાડભાઈ પ્રકરણ નંબર ચાર એટલે સામાન્ય અપવાદો છોતેર થી એકસો છ આમ મોબાઈલ લઈને બે તો તમારા બધાની કોમેન્ટનો જવાબ એક આરે દેતો જાવો પણ સમજાવવું છે ચાલો થોડીક રાહ જોવો પેલા ત્રણેયના પ્રશ્નોનો જવાબ આપી દો થોડીક રાહ જોવો સબકા વારા એગા બરાબર ને બધાનો વારો આવશે ચિંતા ન કરો ભાઈ આજે તો તમને દઈ જવાનું જવાનો ક્યારેક આવું છું પણ ક્યારેક આવું ને ઘણું બધું દઈ જાય ચિંતા ના કરતા વેબ સંકુલ ગાંધીનગરની ટીમ તૈયાર છે તમે લેવા માટે તૈયારી રાખજો ચાલો પ્રકરણ નંબર વીસ નેહલ બેને પ્રશ્ન પૂછેલો પેલા ત્રણ પ્રકરણ સમજી લઈએ ફટાફટ પછી પાછા તમારા પ્રશ્નો લઉં લગ્ન સંબંધિત ગુનાઓ કેટલી કલમ છે આમાં તો કે ચારસો ત્રાણું થી લઈને ચારસો અઠ્ઠાણું સુધીની કલમ છે ચારસો ત્રાણું થી ચારસો અઠ્ઠાણું હવે ચારસો ત્રાણું મિત્ર ચારસો ત્રાણું ને યાદ કઈ રીતે રાખશું કૃત્રિમ લગ્ન છે કેવા લગ્ન છે કૃત્રિમ લગ્નિકરણ છે કે બે લગ્ન કરે બે લગ્ન કરે બે લગ્ન ન કરીએ કઈ સાચી વાત ને ચારસો પંચાણું આગલા લગ્નની આગલા લગ્નની હકીકત છુપાવી હકીકત છુપાવી બીજું લગ્ન કરે અહીંયા બીજું લગ્ન જ છે જો બીજું લગ્ન કરે પણ ઓલા પણ હકીકત છુપામ ન થાતી હૈયાતીમાં કરે ચારસો છન્નું વિધિસર લગ્ન ન કરે વિધિ લગ્ન ન કરે તો ચારસો છન્નું એટલે આ પૂછાય હો ચારસો સત્તાણું વ્યભિચાર કઈ છે વ્યભિચાર અને ચારસોને અઠ્ઠાણું પરણિત સ્ત્રીને પરણિત સ્ત્રીને ગુનાહિત ઈરાદે ગુનાહિત ઈરાદે ભગાડી જવી ભગાડી જવી અથવા એકાંત જગ્યામાં હોય ત્યાં ઘુસી જવું બરાબર છે આવી જોગવાઈ છે પછી એક ભાઈ કીધું પ્રકટ નંબર એકવીસ એ બેને જ કીધેલું સ્નેહલ બેને બદનક્ષી બદનક્ષી એટલે અપમાન થાય ચારસો નવ્વાણું બદનક્ષીની વ્યાખ્યા અને કલમ નંબર પાંચસો બદનકશીની શિક્ષા શિક્ષા ચાલો એ બેનનોય પ્રશ્ન જવાબ આવી ગયો

143 શિક્ષા અને 144 પ્રાણ ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવું જો અહીંયા વ્યાખ્યા અહીંયા સભ્ય અહીંયા શિક્ષા અને 144 માં હથિયાર સાથે ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવું પછી મિત્ર કીધું હુલ્લડ કેવો ગુનો કીધો હુલ્લડનો ગુનો કીધો 146 માં વ્યાખ્યા 147 માં શિક્ષા અને એકસો અડતાલીસ માં પ્રાણ ઘાતક હથિયારો સાથે હુલ્લડ કરવા બાબત અને ત્રીજો બનાવ ત્રીજો બનાવ વિદ્યાર્થી મિત્રો બખેડો એક્ઝામમાં બહુ વખત પૂછાઈ ગયો બખેડો બખેડાની વ્યાખ્યા એકસો સાઈઠ બખેડાની શિક્ષા આ સિવાયની કોઈ કલમ કરવાની પીએસઆઈ માટે તો હા કરવાની એકસો ત્રેપન એ ધર્મ જાતિ ભાષા નિવાસ સ્થાન ને લઈને બે પક્ષ વચ્ચે દુશ્મનો પ્રોત્સાહન આપે એકસો ત્રેપન એ એ સરઘસમાં હથિયારો સાથે સજ્જ થવું અને એકસો ત્રેપન બી રાષ્ટ્રીય એકતાને વિઘાત આક્ષેપો કરવા આ બધી કરવી પડે ગેરકાયદેસર મંડળીમાં વ્યક્તિ ભાડુ હાથ તરીકે લાવવા ગેરકાયદેસર મંડળીને વિખેરાય જવાનો આદેશ પીએસઆઈ અથવા પીએસઆઈ કરતા ઉપરના દરજ્જાના અધિકારી આપી શકે સીઆરપીસી મુજબ અને વિખેરાય નહીં તો અહીંયા શિક્ષાની જોગવાઈ છે હુલ્લડીને શાંત કરતા કામ કરતા પોલીસ જવાનો અથવા રાજ્ય સેવકો ઉપર કોઈ હુમલો કરે ગેરકાયદે અવરોધ કરે એની જોગવાઈ છે આવું ચેપ્ટર નંબર આઠ છે ચાલો ફટાફટ સમજી લઈએ એટલે બીજા વિદ્યાર્થીનો વારો આવે સાચી વાત ને ભાઈ બધાને ન્યાય આપવો જોઈએ ને વેબ સંકુલ ગાંધીનગરની ટીમ જે છે એ ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે તમામ વિદ્યાર્થી મિત્રો માટે ચાલો આ જેને પ્રશ્ન પૂછ્યો એના પરિપૂર્ણ જવાબ મેળવ્યા વિદ્યાર્થી મિત્રો પહેલી કલમ છે પ્રકરણ નંબર 20 એટલે લગ્ન સંબંધિત ગુનાઓ લગ્ન કોને કહેવાય લગ્ન એટલે શું તો કે હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન એટલે શું અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર થયા હોય અને સપ્તપદીથી જે યુગલ જોડાણું હોય એને જ લગ્ન કહેવાય ભારતની અંદર બે લગ્ન ઉપર પ્રતિબંધ છે એક જ લગ્ન કરી શકાય ખબર છે ને તો અહીંયા એવા ગુના આપ્યા છે ચારસો ત્રાણું ચારસો ત્રાણું નું સાચું હેડિંગ શું છે તો કે કાયદેસર લગ્ન સંબંધથી થી નો જોડાણા હોય છેતરપિંડી થી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરી તે સ્ત્રી સાથે સહવાસ કરવા બાબત છેતરપિંડીથી કાયદેસર લગ્ન ન થયા હોવાનું માનવા પ્રેરી લગ્ન થયા હોવાનું માનવા પ્રેરી તે સ્ત્રી સાથે સહવાસ કરે આને કહેવાય કૃત્રિમ લગ્ન આને કહેવાય લગ્ન બાહ્ય સંભોગ એ પુરુષે સ્ત્રીને એવું કહે છે કે હવે તો આપણા લગ્ન થવાના જ છે ને એવું માનવા પ્રેરી એ પુરુષે સ્ત્રી સાથે સહવાસ કરે અને પછી લગ્ન સંબંધથી ન જોડાય તો ચારસો ત્રાણું નો ગુનો છે વિદ્યાર્થી મિત્ર ચારસો ચોરાણું દ્વિલગ્નીકરણ ચારસો પંચાણું બે લગ્ન જ છે ચારસો પંચાણું બે લગ્ન જ છે પણ ધ્યાનથી હું છે દ્વિલગ્નીકરણ એટલે શું તો કે પતિ અને પત્નીની હયાતીમાં પતિ અને પત્નીની હયાતીમાં બીજું લગ્ન કરે તો ચારસો ચોરાણું દ્વિલગ્નીકરણ કહેવાય એટલે કે રમેશ અને શીતલના ના લગ્ન થઈ ગયા છે રમેશ જાણે છે કે શીતલ તેની પત્ની છે તેમ છતાં રમેશ કોઈ પ્રિતલ નામની સ્ત્રી સાથે લગ્ન સંબંધી જોડાય એટલે કે રમેશ અને પ્રિતલ ના લગ્ન થઈ ગયા છે કોળિયાક ખાતે ક્યાં આગળ કોળિયાક ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું કોળીયાક ગામ જ્યાં નકળંગ નો મેળો ભરાય છે નિષ્કલંક મહાદેવ ભાદરવી અમાસના દિવસે નકળંગનો મેળો ભરાય ખાતે રમેશ અને બે હજાર ત્રેવીસ ચોવીસ માં આઠ હજાર કોન્સ્ટેબલ ની ભરતી બહાર પડી એટલે તરત જ પ્રિતલે કીધું પ્રિતલે ભણેલી ગણેલી હતી અને રમલો બહાર બાર પાસ હતો એટલે પ્રિતલે કીધું કે રમેશ તૈયારી કરો ને કોન્સ્ટેબલ નું ફોર્મ ભરો ને

એક વખત થી છૂટ્યા નીચે એ દરમિયાન રમેશ પાસે અને શીતલ પોતાના ની ચાર આંખ્યું મળી હૈયામાં વાત થઈ ગઈ કેવી વાત હુમન લાગી તુમના લાગી હુમના જોત જોતામાં રમેશભાઈ મોબાઈલ નંબર આપ્યો બંધાણા હવે શીતલ એવું કે છે કે રમેશ આપણે લગ્ન સંબંધ થી જોડાઈ જવું છે ને ત્યારે શીતલ પૂછે છે રમેશ ને કે રમેશ તારા લગ્ન થઈ તો નથી ગયા ને ત્યારે રમેશ એવું કે છે કે ના રે ના હું તો બાળ કુવારો છું જો આગલા લગ્ન કોળિયાક માં થઈ કોળીયાક ભાવનગર માં શીતલ આરે બીજા લગ્ન કરે છે તો ચારસો પંચાણું લાગે વિધિસર લગ્ન ન કરે તો ચારસો સત્તાણું અને ચારસો છન્નું વિધિસર લગ્ન ચારસો સત્તાણું વ્યભિચાર છે એડલ્ટરી કોને કહેવાય અડલ્ટરી કોને કહેવાય પેલા કેવું હતું આ કલમ રદ થઈ ગઈ છે કોઈ પણ સ્ત્રી ખબર છે કે હું બીજાની પત્ની છું તેમ છતાં એ સ્ત્રી કોઈ અન્ય પુરુષ સાથે સહવાસ કરે તેને વ્યારનો ગુનો ફડાવતો સ્ત્રી નિર્દોષ અને પુરુષને અન્ય પુરુષ હતો ને પાંચ વર્ષની સજા થતી આ કલમ મુજબ પુરુષની એનજીઓ સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી અને અરજીઓને ધ્યાને લઈને દીપક મિશ્રાની કમિટી બે દીપક મિશ્રા ચારસો સત્તાણું કે આ હકીકતમાં પુરુષને જો પાંચ વર્ષ થાય છે તો આ ગુનામાં એટલી જ સહભાગ ભાગીદાર આ સ્ત્રી પણ છે સ્ત્રીને પણ પાંચ વર્ષ થવી જોઈએ ત્યાં સ્ત્રીઓએ અરજી કરી કે સાહેબ બંધારણને તમે ઉલ્લંઘન કરવા જઈ રહ્યા છો જાહેર જીવન જીવવાની સ્વતંત્રતા છે અમે જે કરીએ તમારું શું જાય દીપક મિશ્રા સાહેબ કે વાત રાઈટ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે ના રોજ ચારસો સત્તાણું ને રદ કરી હવે કોઈ પણ પરિણિત સ્ત્રી પોતાની ઈચ્છાથી અન્ય પુરુષ સાથે સહવાસ બાંધી શકશે ગુનો બનતો નથી તો હવે સ્ત્રીના પતિનું શું છૂટા છેડા વ્યભિચારી જીવન ગુજારતી સ્ત્રી સીઆરપીસી એકસો પચીસ મુજબ ભરણપોષણ પણ માંગી શકશે નહીં અને ચારસો અઠાણું વન લાઈનમાં છે કોઈ પણ પરણિત સ્ત્રી ને ગુનાહિત ઇરાદે ભગાડી જવી રોકી રાખવા બાબત પ્રકરણ નંબર એકવીસ કીધું બદનક્ષી એક વચ્ચે બેન જે પ્રશ્ન પૂછ્યો પ્રકરણ નંબર વીસ એ પણ છે હો પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબત

મારામારી કરે જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે તો એને હુલ્લડ કર્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો બખેડો બખેડામાં ઓછામાં થાય જાહેર જગ્યાએ થાય બખેડો કોઈ ખાનગીમાં નો થાય ઘરમાં પત્ની અને પતિ આઉટ અને ઇન્કમિંગ સામસામી ફ્રી કરતા હોય તો એને બખેડો નો કહેવાય બખેડો હંમેશા જાહેર જગ્યાએ થાય બે અથવા બે કરતા વધુ વ્યક્તિ જાહેર જગ્યાએ ગાળા ગાળી અથવા હળવી મારામારી કરતા હોય એને બખેડો કહેવાય

જેને ભાઈ પ્રશ્ન પૂછ્યા એને જવાબ પરિપૂર્ણ મળ્યો ને એકવાર કહેજો જેને પ્રશ્ન પૂછ્યા એને જવાબ પરિપૂર્ણ મળ્યો ને એકવાર કોમેન્ટ બોક્સ ની અંદર પૂછ્યા હતા પ્રશ્ન પૂછવા વાળા નેહલ છે નેહલ તો તમારી એક કોમેન્ટ તો જોઈએ તમારે મિક્સ ચવાણું થઈ ગયું ફરથી કહો જવો મિક્સ ચવાણું નથી કરવું આપણે ગેરકાયદે મંડળ બે નાના પાછળ સમય જોઈએ આ દોઢ કલાકનું ચેપ્ટર છે બરાબર ને ઓફલાઈનમાં એકવાર આવી તો જો ગાંધીનગર વેબ સંકુલ ખાતે પીએસઆઈ એસઆઈ ની ફાઉન્ડેશન બેન્ચ ચાલુ છે રાજકોટ વેબ સંકુલ ખાતે પીએસઆઈ એસઆઈ ની બેન્ચ ચાલુ છે ભાવનગર વેબ સંકુલ ખાતે પીએસઆઈ એસઆઈ ની બેન્ચ ચાલુ છે એકવાર ડેમો ભરી તો જુઓ દિલ ગાર્ડન થઈ જાય હો ના ના ભાઈ પૂજા બેન ને સમજાઈ જાય જો પાંચ અથવા પાંચ કરતા વધુ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે ભેગા થાય તો એને બેન પૂજાબેન ગેરકાયદે મંડળી કહેવાય ગાંધીનગર નું પથિકાશ્રમ નું બસ સ્ટેન્ડ સળગાવવા માટે દસ જણાની ટોળી ઉભી હોય હજી કાંઈ કરતા ન હોય ઉભા હોય તો એ મંડળીને ગેરકાયદે મંડળી કહેવાય બેન હવે એ મંડળી સીધું જ ગાંધીનગરના બસ બસો ઉપર પથ્થરમારો કરે આગ લગાડે તો બેન હવે એને હુલ્લડ કહેવાય શું કહેવાય હુલ્લડ કહેવાય બેન બખેડો રમેશ અને સુરેશ જાહેર માર્ગ ઉપર મારા મારી કરેડો કેવાય પૂજા બેન હવે પ્રજાપતિ હોય તો બીજા લગ્ન કરી શકાય મારો ભાઈ બીજા લગ્ન ઉપર પ્રતિબંધ છે હિન્દુ છાત્ર મુજબ બે લગ્ન ના કરી શકાય ભલે બીજી વાઈફ વાઇફને પેલી ને વાંધો ન હોય તો પાડોશી મુકલા ને તો વાંધો હોય ને કે રમલાને બે વાઇફ પાડોશી કેસ કરશે ફરિયાદી તો કોઈ પણ બની શકે ઓલા મુકલાને એકમાંય વારો ન થાવ તો મુકલો કેસ કરશે કે રમલાને તો બે વાઇફ કેસ તાહે હિન્દુ ક્ષાત્ર મુજબ બે લગ્ન ઉપર પ્રતિબંધ છે બે લગ્ન ના કરી શકાય મારા વાલા વિદ્યાર્થી મિત્ર જયશ્રીબેન ઓકે ચાલો હવે ભાઈ હું સમજવું છે બોલો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો આ જે પ્લાનર કોર્સનો લાસ્ટ દિવસ છે પીએસઆઈ એએસઆઈ બનવા ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ એલઆરડી બનવા માટે ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો પ્લાનર કોર્સનો આજે લાસ્ટ દિવસ છે જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરવી છે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી આ કોર્સ પરચેસ કરી શકો છો આજે લાસ્ટ દિવસ છે છેલ્લો દિવસ છે પ્રોમો કોડ યુઝ કરજો એટલે 50% ડિસ્કાઉન્ટ મળી જશે વિદ્યાર્થી મિત્રો સીઆરપીસી માં હું ભણવું છે એ તો કયો પરેશભાઈ ઠાકોરનો પ્રશ્ન ગયો હું ઠાકોરનો પ્રશ્ન બીજી વખત ભાઈ બીજી વખત આવ્યો એટલે આવી જશે સર કચ્છમાં કાંઈ બેન્ચ ચાલુ કરો ને ના બહુ દૂર પડે ચેપ્ટર ચાર સહેલું છે બધા એક ના ફાફા ને હા સર ભણાવો એ તો નહીં થાય ઘણું બધું કન્ટેન્ટ દેવું છે એટલે ચાલો એક ભાઈની કોમેન્ટ લઈ લઈએ પ્રકટ નંબર ચાર બીજા પ્રશ્ન પૂછો ચાલ પ્રકર નંબર ચાર આઈપીસી નું કીધું છો આઈપીસી નું પ્રકટ નંબર ચાર એક ભાઈની એક કોમેન્ટ ગઈ સીઆરપીસી ની હતી નવ્વાણું ટકા સીઆરપીસીની હો કદાચ સીઆરપીસી એકસો બોંતેર ભાઈએ પૂછી અને એકસો ને તોતેર પૂછી આવો તો રાઇટ કહેજો અને જવાબ મળશે જે બોર્ડ ઉપર લખું છું એને જવાબ મળશે ચૌદ આઈપીસી સર ચૌદમુ પ્રકરણ નીતિનભાઈ કે કલમ કયો છો એક ખાલી કહી દો તમારો જવાબ હું આપીશ એ શ્યોર છે નીતિનભાઈ રાઠોડ તમારો જવાબ આપીશ પણ પ્રકરણ કે કલમ આટલું કહી દો પ્રકરણ ચૌદ છે જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર નીતિ લગતા ગુનાઓ અને ચૌદ છે સરકારી નોકર કલમ પૂછો તો ચૌદ આઈપીસી સર પણ નીતિનભાઈ મેં તમને પ્રશ્ન પૂછ્યો જવાબ આપ સર તમારો સમજાવેલો કાયદો ક્યારેય ના ભૂલાય હવે રાઠોડ નેહલ થેન્ક યુ ઓકે

અંદરો અંદર કોમેન્ટ ના કરો પ્રશ્ન પૂછો પૃથ્વીરાજસી ચૌહાણ એવિડન્સ સર તપાસ ઉલટ તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ સરસ પ્રશ્ન પૂછો ભાઈ બરાબર ભાઈ જેને જેને પ્રશ્ન પૂછ્યા એના લીધા છે જેના જેને પ્રશ્ન પૂછ્યા એ દરેક એકસો ત્રણ પૂછે છે શરીરના બચાવનો મૃત્યુ સુધી સોરી મિલકતના બચાવનો મૃત્યુ સુધી ક્યારે એકસો ત્રણ આપી છે એવી વન લાઈનમાં કલમો પછી કહું પહેલા તમે જે પ્રશ્ન મોટા મોટા પૂછે ને એનો જવાબ આપી દો ચાલો હું જતો નથી ચિંતા ન કરો યાર આજે તમને ખુશ કરવાના છે કાયદો કોને કહેવાય ને આજે તમને દેખાડવાનું છે આ છે કાયદો આ તમારા પ્રશ્નો છે મારા નથી તમે જે કોમેન્ટ કરી જેટલો બની શકે એટલા વિદ્યાર્થી મિત્રોને હું જવાબ દેવા માટે બંધાયેલો રશ જો કોઈની કોમેન્ટ વહી ગઈ મેં રીડ ના કરી હોય તો માફ કરજો એવું ના સમજતા કે નથી આવડતું બરાબર ઓફલાઈન આવજો દેખાડીશ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર ચાર કીધું સામાન્ય અપવાદો સામાન્ય અપવાદ સ્ટાર કરવા જેવું ચેપ્ટર છે સામાન્ય અપવાદો ભાઈ કુલ કલમ કેટલી છે છોતેર થી એકસો છ કુલ કલમ કેટલી છે છોતેર થી એકસો છ પીએસઆઈ બેયમાં આ પ્રશ્ન નીકળી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી તમારે કેટલી કલમ કરવી જોઈએ તો સત્યોતેર ન્યાયિક રીતે કાર્યકર્તા કરતા કૃત્ય અઠ્યોતેર કોર્ટના ફેસલા અનુસારનું કૃત્ય ઓગણીસ કાયદામાં સ્વીકૃત હોય તેવી બાબત અંગેનું કૃત્ય એસી અકસ્માત

સત્તાણું શરીર અને મિલકતના ખાનગી બચાવનોક શરીરના બચાવનોક મૃત્યુ સુધી ક્યારે 100 મિલકતના બચાવક મૃત્યુ સુધી ક્યારે 103 મિલકતના બચાવનો ક્યાં સુધી વાપરી શકાય 105 106 નિર્દોષ વ્યક્તિને થતી હાની અટકાવ કરેલું કૃત્ય 98 પાગલ વ્યક્તિ સામે ખાનગી બચાવનોક અને 99 કયા કૃત્ય સામે ખાનગી બચાવનોક ના મળે 172 કેસ ડાયરી કેસ ડાયરી 173 ચાર શીટ અને એકસો ચુમ્મોતેર કર્ફ્યુ કરફ્યુ એકસો સાડત્રીસ સર ઉલટ તપાસ અને ફેર તપાસ એકસો ક્રમ તપાસ ક્રમ લ્યો આટલા વિદ્યાર્થી મિત્રો જવાબ આપોસ પછી આપણે બીજા વિદ્યાર્થી મિત્રો લઈએ ચિંતા ના કરો ચાલો સમજીએ ફટાફટ સમજીએ શું કહેવા માગે છે એક પેટર્ન થી સમજી લઈએ બાપુ એક જ પેટર્ન થી આ જવાબ નિહાળીએ આપણે શું કહેવા માગે છે કવડું મોટું પ્રકરણ છે શું કીધું અપવાદો કીધસ કે આવું થાય તો તે ગુનો નો બને આવું થાય તો તે ગુનો બનતું નથી આખું ચેપ્ટર અપવાદો વાળું છે પણ તે કોર્ટમાં ફલિત થવું જોઈએ સાબિત થાય તો તે ગુનો બનતું નથી સત્યોતેર ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશ નું કૃત્ય વિદ્યાર્થી મિત્રો કદાપી ગુનો બને નહીં ન્યાયાધીશને જો જે પુરાવા મળે છે પુરાવાના આધાર રૂપ ન્યાય આપતા હોય એટલે ન્યાયાધીશે કરેલું કૃત્ય કદાપી ગુનો બને નહીં અઠ્યોતેર કોર્ટના ફેસલા અનુસારનું કૃત્ય ઉદાહરણ તરીકે જલ્લાદ જલ્લાદ કોઈ આરોપીના ફાંસીના માછડે ચડાવે તો જલ્લાદે કરેલું કૃત્ય ગુનો બનશે નહીં ઓગણેસી કાયદામાં સ્વીકૃત હોય તેવી બાબત અંગેનું કરાયેલું કૃત્ય સ્ત્રી રક્ષણનો અધિકાર છે સ્ત્રી રક્ષણના અધિકાર કાજે કોઈ કૃત્ય કર્યું તે ગુનો ના બને એસી અકસ્માત એસી અકસ્માત શું કીધું એસી અકસ્માત જાણી જોઈને ન થયા હોય એવા અકસ્માતની વાત કરી છે એક કઠિયારો વૃક્ષ ઉપર લાકડા કાપી રહ્યો છે નીચેથી એક બાળકોનો ટોળું નીકળે છે ધ્યાન લાકડા કાપવામાં છે કુવાડીના ભાગ હાથ મારે છે અને ફરસીનો ભાગ નીચે પડે છે નીચે નીકળનાર બાળકના માથાના ભાગે એ વાગે છે અને બાળકનું મૃત્યુ થાય છે તો કઠિયારાએ કરેલું કૃત્ય ગુનો છે નથી અકસ્માત છે હાથ વર્ષથી નાની વયના બાળકે કરેલું કૃત્ય કોઈ દી ગુનો બને નહીં

પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય પણ ગુનો ના બને અને પોતાની ઈચ્છાથી પણ તે કૃત્ય કરવાનો તેનો ખાસ ઈરાદો ના હોય એવા વ્યક્તિએ કરેલો કૃત્ય ગુનો ના બને સત્યાસી બોલો સો પેલા સત્યાસી એટલે સંમતિથી કરાયેલું કૃત્ય રમત રમતા ખેલાડીનું કૃત્ય ડોક્ટરનું કૃત્ય પ્રવાસમાં જાવ ત્યારે સહી કરાવે એનસીસી માં જોડાવ ત્યારે સહી કરાવે સંમતિથી કરાયેલું કૃત્ય રમત રમતા ખેલાડીનું કૃત્ય ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બોલરે બોલ નાખ્યો ને બોલ વાગ્યો મૃત્યુ થયું નેવું મિનિટ એનું ઓપરેશન ચાલ્યું ડોક્ટરે મૃત જાહેર કર્યો તો બોલર ઉપર ત્રણસો ના લેવાની હોય ઓકે ને બાણું શુદ્ધ બુદ્ધિથી કરાયેલું કૃત્ય જાણી જોઈને જોઈ વિચારીને બીજાના ભલા માટે કરાયેલું કૃત્ય કદાપી ગુનો ના બને ત્રાણું શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત ગુનો બનતું નથી નાઇન્ટી નાની નજીવી હાની થાય તેવું કૃત્ય પણ ગુનો ન બને ચીટી ભરવી એ ગુનો નથી ભરવો એ ગુનો નથી પણ મિત્ર ને છોકરી જતી હોય ચીટીઓ ભરવા નો જતા કે ચીટી ભરવી એ ગુનો નથી દસ રૂપિયા કરતા ઓછું નુકસાન થાય તેવું કોઈ પણ કૃત્ય ગુનો બનતું નથી પોલીસ પોતાનો કિંમતી સમય વેડફવા માંગતી નથી નાની નાની બાબતોમાં છન્નું મુજબ તમને મને સ્વ બચાવનો અધિકાર મળ્યો છે સત્તાણો મુજબ શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક વાપરી શકાય શરીરના બચાવનો મૃત્યુ સુધી ક્યારે કલમ નંબર સો મિલકતના બચાવનો મૃત્યુ સુધી ક્યારે એકસો મિલકતના બચાવનો ક્યાં ક્યાં સુધી વાપરી શકાય એકસો જ્યાં સુધી મિલકત પરત ના મળે ત્યાં સુધી એકસો નિર્દોષ વ્યક્તિને થતી હાનિ અટકાવવા કરાયેલું કૃત્ય પણ ગુનો બનતું નથી અને અઠ્ઠાણું પાગલ વ્યક્તિ સામે તમને મને ખાનગી બચાવનો હક મળે છે નવ્વાણું માં અપવાદ છે ખાનગી બચાવનો છીનવી લીધો ક્યા કૃત્ય સામે ખાનગી બચાવ મળતો નથી તો કે રાજ્ય સેવક કાયદાથી બંધાયેલું કોઈ કૃત્ય કરતા હોય ત્યારે ખાનગી બચાવ હક ના મળે તમને મળે તમને મને મળે નહીં આ ચેપ્ટર નંબર ચાર ક્લિયર છે એક કેશ ડાયરી કેસ ડાયરી એટલે શું ટૂંકું લખું છું રોજિંદી કાર્યવાહીની નોંધ કરવામાં આવી ડાયરીને કેશ ડાયરી કહેવાય રોજિંદી દિવસ અને રાત દરમિયાનની નોંધ કરવામાં આવે અને કેસ રોજિંદી કાર્યવાહીની નોંધ કરતી ડાયરી એટલે કેસ ડાયરી કોર્ટ પુરાવા માટે પુરાવા સ્વરૂપે કોર્ટમાં કોર્ટમાં પુરાવા તરીકે રજુ કરી શકાય રજુ કરી શકાય તે ગ્રાહ્ય ગણાય નહીં તે ગ્રાહ્ય ગણાય નહીં ભાઈ કેસ ડાયરી છે સ્ટેશન ડાયરી છે અને પુરાવા તરીકે ગ્રાહ્ય કોર્ટ ગણી શકે નહીં પોલીસ ઉપર વિશ્વાસ છે નહીં તો આનું કામ શું તો કે પોલીસની યાદાસ્ત તાજી કરવા તાજી કરવા માટે આનો ઉપયોગ થાય છે એકસો બોતેર કેશ ડાયરી સ્ટેશન ડાયરી પોલીસની રોજિંદી કાર્યવાહીની નોંધ કરતી ડાયરી એટલે કેશ ડાયરી કોર્ટ પુરાવા સ્વરૂપે મગાવી શકે પણ કોર્ટમાં પુરાવામાં માં ગ્રાહ્ય ગણાય નહીં પોલીસની યાદદાસ્ત તાજી કરવા માટે તેનો ઉપયોગ થતો હોય છે આ એકસો બોતેર

કોઈ બિન જામીન પાત્ર ગુનેગારની બિન જામીન પાત્ર ગુનેગાર ની નેવું દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ ના થાય તો એ આરોપી ભલે બિન જામીન પાત્ર હોય એને જામીન ઉપર મુક્ત કરવો ફરજિયાત છે પછી એને જામીન મળશે જો પોલીસ અધિકારી નેવું દિવસમાં એવા બિન જામીન પાત્ર ગુનેગારની ચાર્જશીટ કોર્ટમાં રજૂ ના કરે ત્રણસો નો ગુનો હોય ત્રણસો નો ગુનો હોય ત્રણસો નો ગુનો હોય એકસો એકવીસ નો ગુનો હોય બિન જામીન પાત્ર ગુનેગારની પણ ચાર્જશીટ નેવું દિવસમાં રજૂ ન થાય તો એને જામીન ઉપર મુક્ત કરવો પડે તો આ જવાબ મળ્યો કરફ્યુ કર્ફ્યુ ક્યારે લાગે ચૂંટણી સમયે લાગે કોમી રમખાણો સમય લાગે હુલ્લડ સમયે લાગે રોગચાળો ફાટી નીકળે ત્યારે લાગે ચૂંટણી સમયે લાગે અલગ અલગ જાહેર સુલે શાંતિના ગુનાઓ ભંગ થતા હોય ત્યારે કરફ્યુની ધારા લાગતી હોય છે ચોક્કસ એક હદ કે ચોક્કસ એક વિસ્તારમાં ચાર કરતા વધુ વ્યક્તિઓ ભેગા ના થાય એવી જોગવાઈ કરવામાં આવી હોય છે આ કરફ્યુ નું ઉલ્લંઘન કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરે તો આઈપીસી મુજબ એકસો મુજબ તેની ઉપર પગલા ભરવામાં આવતા હોય છે દંડ વસૂલવામાં આવતો હોય છે સર તપાસ ઉલટ તપાસ અને ફેર તપાસ કોઈ પણ ગુનો બને પક્ષ કેટલા હોય કોઈ પણ ગુનો બને પક્ષ કેટલા હોય એક હોય આરોપી એક હોય ભોગ બનનાર ભોગ બનનાર ત્રીસ મિનિટ નો ટોપિક છે હું આ ઓફલાઈન માં ભણાવું ત્યારે કોર્ટ ની રચના કરું એક હોય સાક્ષી ત્રણ પક્ષ હોય કોઈ પણ ગુનો બને ને એટલે ભોગ બનનાર આરોપી અને સાક્ષી ચાલો હું ભોગ બનનાર નો આ સાક્ષી છે કોનો સાક્ષી છે ભોગ બનનાર નો તો આ ભોગ બનનાર નામ આપું હું પ્રથમ પક્ષકાર પ્રથમ પક્ષકાર એક્ઝામ માં સીધી વ્યાખ્યા પૂછાયેલી છે ધ્યાનથી સમજજો આ એનો પ્રતિપક્ષી છે કોણ છે પ્રતિપક્ષી એટલે કે સામો પક્ષકાર મારી ભાષામાં સમજાવું છું સામો પક્ષકાર સમજજો શું કહે છે સમજજો શું કે છે ભાઈ કાયદેસર રીતે કાયદેસર રીતે પ્રથમ પક્ષકાર દ્વારા જે તપાસ કરાવવામાં આવે પ્રથમ પક્ષકાર દ્વારા પ્રથમ પક્ષકાર દ્વારા જે તપાસ કરાવવામાં આવે એને સર તપાસ કહેવાય વ્યાખ્યા છે પ્રથમ પક્ષકાર દ્વારા જે તપાસ કરાવવામાં આવે એને સર તપાસ કહેવાય સર તપાસ થઈ ગયા બાદ પ્રતિપક્ષી દ્વારા કોના દ્વારા પ્રતિપક્ષી દ્વારા જે તપાસ કરાવવામાં આવે એને ઉલટ તપાસ કહેવાય ઉલટ તપાસ કહેવાય ઉલટ તપાસ થઈ ગયા બાદ ઉલટ તપાસ થઈ ગયા બાદ ઉલટ તપાસ બાદ પ્રથમ પક્ષકાર પ્રથમ પક્ષકાર એના એ જ સાક્ષીની બીજી વાર તપાસ કરે બીજી વાર તપાસ કરાવે તો એને કહેવાય ફેર તપાસ કેવી તપાસ ફેર તપાસ મારો સાક્ષી ફરી તો નથી ગયો ને એ જાણવા માટે આ ધ્યાન આપો આ પ્રથમ પક્ષકાર એટલે કે હું ભોગ બનનાર સામે આરોપી પ્રતિપક્ષી પ્રથમ પક્ષકાર દ્વારા જે તપાસ કરવામાં આવે ને સર તપાસ કહેવાય પ્રતિપક્ષી દ્વારા જે તપાસ કરવામાં આવે થઈ ગયા બાદ પ્રથમ પક્ષકાર સાક્ષીની બીજી વખત તપાસ કરાવે તો એને કહેવાય ફેર સાપાસ કરશ્ન એકસો એકતાલીસ મેજિસ્ટ્રેટ પાસે જેના જવાબ પહેલેથી નિશ્ચિત હોય એવા જવાબ સૂચવતા પ્રશ્ન સૂચક પ્રશ્ન કહેવાય સૂચક પ્રશ્ન હંમેશા ઉલટ તપાસમાં જ પૂછી શકાય સર તપાસ અને ફેર તપાસમાં સૂચક પ્રશ્ન પૂછી શકાય નહીટ ની પૂર્વ મંજૂરી ગયું પ્રતિપક્ષી ઉલટ યસ તપાસનો ક્રમે કોન્સ્ટેબલ પીએસઆઈ પૂછાઈ ગયો છે એકસો આડત્રીસ ક્રમ કઈ રીતે યાદ રખાય જો ઘરે પ્રેક્ટિસ કરજો સર પેલા હાથ મૂકવાનો સર તપાસ યાદ રહે તે સર ઉલટ અને ફેર જે વૈજ્ઞાનિક હોય જે કલમ નંબર ચોર્યાસી માં આવતો હોય પાગલ વ્યક્તિ એ પેલા ફેરવે મેં તો હું શીખવાડ્યું ફેરવવાનું કીધું ના ભાઈ મેં તો કીધું પેલા હાથ મૂકવાનો સર તપાસ ઊંચું કરો ઉલટ તપાસ અને ફેરવો એટલે કોન્સ્ટેબલ પીએસઆઈ માં તપાસ ક્રમ ગોઠવવાનો કીધો આડાઅવળી આપ્યો તો સીધો કરીને ગોઠવવાનો હતો કેમ યાદ ના રહે કઈ ના ઘટે સાહેબ સમજાઈ ગયું થેન્ક યુ કલમ ત્રણ ભરવાડ ભલાભાઈ બહુ મોટી છે હવે પૂરી ના થાય દસ વાગે જીપીએસસી નો પાછો લાઈવ લેક્ચર આપણી આ યુટ્યુબ ચેનલમાં છે કલમ ત્રણ એટલે અર્ધઘટન જુદી જુદી વ્યાખ્યાઓનો ભંડોળ આપ્યો છે પહેલી વ્યાખ્યા આપી હકીકત ઇન્દ્રિય લગતો નથી મોખી સમજાય તો બસ ભરવાડભાઈ ભલા ભાઈ હકીકત કોને કહેવાય ઇન્દ્રિય ગૌચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ એટલે હકીકત પંખો ચાલુ છે કે બંધ છે જોયું નિહાળ્યું કીધું ચાલુ છે હકીકત છે હકીકત એટલે ફેક્ટ ઇન્દ્રિય ગૌચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ ને વસ્તુ સાથેનો સંબંધ જેનું મનની સ્થિતિનું ભાન હોય તેવી સ્થિતિ એટલે હકીકત ઓકે બીજો મુદ્દો વાદગ્રસ્ત હકીકત વાદ એટલે મુદ્દા ઉભા થતો એક મર્ડર થયો એ સંદર્ભે કોર્ટમાં પુરાવા રજૂ થયા કે ઈરાદો પહેલેથી મારવાનો હતો ધોકા વડે માર્યો તેથી તેનું મૃત્યુ થયું તો આ વાદ થયા ને અને કહેવાય પછી કીધું ત્રીજી વ્યાખ્યા પ્રસ્તુત સુસંગત એટલે કે એક ઘટના બીજી ઘટના સાથે સંકળાયેલી હોય જોડાયેલી હોય તો તેને સુસંગત અથવા પ્રસ્તુત કહેવાય કોઈ એક બનાવ બીજા બનાવ સાથે સંકળાયેલો હોય જોડાયેલો હોય તો તેને સુસંગત અથવા પ્રસ્તુત કહેવાય પછી કીધું દસ્તાવેજ દસ્તાવેજ કોને કહેવાય લખાણે દસ્તાવે લખાણે દસ્તાવેજ છે શિલા ઉપર કોતરે લેખ એ દસ્તાવેજ છે ધાતુપત્ર દસ્તાવેજ છે વ્યંગ ચિત્ર એ દસ્તાવેજ છે ચિત્ર દસ્તાવેજ છે ફોટો પાડેલ શબ્દ એ દસ્તાવેજ છે નકશો એ દસ્તાવેજ છે પ્લાને દસ્તાવેજ છે પછી કીધું ભારતની વ્યાખ્યા આ કાયદાનો જેટલો વ્યાપ સમાયેલો હોય ત્યાં તમામ ભારત શબ્દ લેવો પછી કીધી ન્યાયાલયની વ્યાખ્યા જે જગ્યાએ ન્યાય તોડાતો હોય એને ન્યાયાલય કહેવાય પછી કીધું ન્યાયાધીશની વ્યાખ્યા જે વ્યક્તિ પુરાવો લઈ શકે ને પુરાવાના આધારે યોગ્ય ન્યાય આપી શકે તે તમામ વ્યક્તિને ન્યાયાલય ન્યાયાધીશ કહેવાય જેનો આખરી ચુકાદો લોકો માન્ય રાખતા હોય તેને ન્યાયાધીશ કહેવાય પછી કીધું સાબિત થયેલી કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ કોઈ હકીકત ફલિત થતી હોય તેને સાબિત થયેલી કહેવાય મારી ઉપર ચોરીનો આક્ષેપ લાગ્યો કોર્ટે મને ત્રણ વર્ષની સજા આપી તો એને સાબિત થયેલી કહેવાય

આ એક્ઝામમાં પૂછાઈ ગયું કોન્સ્ટેબલમાં સાબિત ના થયેલી જે હકીકત સાબિત થયેલી પણ નથી અને ના સાબિત થયેલી પણ નથી તેને સાબિત ના થયેલી કહેવાય જેનો આખરી ચુકાદો સજા કે દંડબાઈ નો આવ્યો હોય અને જેનો આખરી ચુકાદો આરોપીને બાઇજત ભરી છોડ્યો પણ ના હોય કોર્ટમાં કેસ વચ્ચે હોય પેન્ટિંગ હોય અહીંયા ના શબ્દ વચ્ચે છે એને સાબિત ના થયેલી કહેવાય ભરવાડ ભલા ભાઈ કલમ ત્રણ આખી ભણાઈ દીધી હોય યાર બે વખત જોજો ટપ્પો પડી જાય ચિંતા ન કરતા પૂજા પટેલ થેન્ક યુ આ કાંઈ નથી પણ ગાંધીજી પણ ગાંધીજી ઉપર એકસો ચોવીસ એ લાગેલી અસીમ ત્રિવેદી મુંબઈ કેસ હાર્દિક પટેલ એકસો ચોવીસ એ આ કાંઈ નથી આ ખાલી ટ્રેલર છે આજે ખાલી ટ્રેલર ફક્ત ને ફક્ત ટ્રેલર છે બરાબર ઓફલાઈનમાં એકવાર આવો પછી ખબર પડે કોગ્નિસેબલ અને નોન કોગ્નિસેબલ વિશે સમજાવો પાયલ બેનનો સવાલ છે ચાલો સમજાવી દો બેન કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ બેન ધ્યાન આપજો વયા નો જતા કોગ્નિઝેબલ કોગ્નિઝેબલ ગુના અને સામેની સાઈડમાં છે નોન કોગ્નિઝેબલ ગુના કેવા ગુના નોન કોગ્નિઝેબલ ગુના સરસ મજાનો પ્રશ્ન પૂછો નોન કોગ્નિઝેબલ ગુના પ્રશ્ન કોનો છે એ મને યાદ રહે એટલા માટે ઉપર લખો છું જેથી કરીને આપણે એને પૂછી શકીએ કે તમને બેન સમજાણું કે નહીં બરાબર ને

अधिकार क्षेत्रना पोलीस अधिकार क्षेत्रना गुनाव એટલે કોગ્નિઝેબલ ગુનાઓ પાيل બેન ધ્યાન આપજો પોલીસ અધિકાર ક્ષેત્રના ગુના એટલે કોગ્નિઝેબલ ગુના નોન કોગ્નિઝેબલ ગુના એટલે પોલીસ અધિકાર પોલીસ અધિકાર બહારના ગુનાઓ પોલીસ અધિકાર બહારના ગુનાઓ એટલે નોન કોગ્નિઝેબલ ગુનાઓ આગળ એક પોઈન્ટ જોઈએ આગળ એક પોઈન્ટ જોઈએ તો કે બીજો પોઈન્ટ એવો લખશું આપણે બીજો પોઈન્ટ એવો લખશું કે જે કેસમાં જે કેસમાં એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર દાખલ થાય તે તમામ ગુનાઓને કોગ્નિજેબલ ગુના કહેવાય જે કેસમાં એફઆઈઆર દાખલ થાય એને કોગ્નિજેબલ ગુના કહેવાય આવા કેસમાં આવા કેસમાં એફઆઈઆર દાખલ થતી નથી એફઆઈઆર दाखिल होती नहीं परंतु मैजिस्ट्रेट समक्ष परंतु मैजिस्ट्रेट समक्ष फरियाद दाखिल થાય શું થાય फरियाद दाखिल થાય મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો હજી એક પોઈન્ટ જોઈએ જે કેસમાં જે કેસમાં જે કેસમાં વગર વોરંટે વગર વોરંટે ધરપકડ કરી શકાય પોલીસ અધિકારી ધરપકડ કરી શકે વગર વોરંટે પોલીસ ધરપકડ કરી શકે ધરપકડ કરી શકે એ તમામ ગુના કોગ્નિજેબલ આવા કેસમાં પોલીસ પોલીસ અધિકારી વગર વોરંટે વગર વોરંટે પકડી શકે નહીં પરંતુ મેજિસ્ટ્રેટ પકડી શકે પરંતુ મેજિસ્ટ્રેટ પકડી શકે પકડી શકે સીઆરપીસી એકસો સીઆરપીસી એકસો પંચાવન બે મુજબ વિદ્યાર્થી મિત્રો હજી એક પોઈન્ટ જોઈએ હજી એક પોઈન્ટ જોઈએ ભાઈ ગંભીર પ્રકારના ગુના ગંભીર પ્રકારના ગુના એટલે કોગ્નિઝેબલ ગુના અને હળવા પ્રકારના

કે જેમાં સીધી જ પોલીસ તપાસ હાથ ધરી શકે એવા દરેક ગુના એટલે કોગ્નિઝેબલ ગુના સીઆરપીસી કલમ નંબર ટુ એલ ની અંદર નોન કોગ્નિઝેબલ ગુના આપ્યા નોન કોગ્નિઝેબલ ગુના એટલે પોલીસ અધિકાર ક્ષેત્ર બહારના ગુના કે જેમાં સીધો જ પોલીસ હાથ મારી શકે નહીં સીધું જ પોલીસ કામ કરી શકે નહીં મેજિસ્ટ્રેટ સોંપે તો જ કરવાનું જે કેસમાં એફઆઈઆર દાખલ થાય એફઆઈઆર એટલે સીઆરપીસી એકસો ચોપન ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ દર્શની અહેવાલ પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર હંમેશા કોગ્નિશેબલ ગુનામાં નોંધાય પોલીસ અધિકારી સમક્ષ નોંધાય એફઆઈઆરની તપાસ ફક્ત પોલીસ અધિકારી કરે એફઆઈઆર નોંધાય તો એની એક નકલ ભોગ બનનાર વ્યક્તિને વિના મૂલ્ય આપવાની એફઆઈઆર ભોગ બનનાર વ્યક્તિના શબ્દમાં હોય એફઆઈઆરમાં સહી કરવી ફરજિયાત છે અને એફઆઈઆર નોંધાય એટલે પોલીસ હરકતમાં આવે અને આખા સીઆરપીસીમાં એફઆઈઆર શબ્દનો કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નથી સાચું એડિંગ એકસો છે કોગ્નિઝેબલ ગુનાની નોંધ ગુનાની ગુનાની નોંધ નોંધ સીઆરપીસી કઈ કલમમાં થાય એકસો ને પંચાવનમાં એકસો ચોપન ને મિત્ર કહેવાય એફઆઈઆર અને એકસો પંચાવન ને કેવાય એનસી એનસી એટલે નોન કોગ્નિસેબલ ગુનાની નોંધ નોંધ નોંધાય બધા ગુના કેવા कोग्निजेबल चोरी लूट धाड़ ठग थक, ठगाय बलात्कार मर्डर सापराध मनुष्य व्यथा महाव्यथा आ बदा में एफआईआर नोंधाय हाँ तो ये बधा गुना के बेन कोग्निजेबल गुना नॉन कोग्निजेबल गुना में एफआईआर नोंधाती नहीं नॉन कोग्निजेबल गुना में एफआईआर नोंधाती नहीं परंतु विद्यार्थी मित्रों फरियाद नोंधाय शू नोंधाय फरियाद फरियाद एटले कलम नंबर टू डी फरियाद एटले कलम नंबर टू डी फरियाद कोने कहेवाय तो के मजिस्ट्रेट कोई पगला ले

ગંભીર પ્રકારના ગુના નથી હળવા પ્રકારના એમાં ડાયરેક્ટ પોલીસ હાથ મારી શકે નહીં પોલીસ કામ કરી શકે નહીં એ તમામ ગુનાને કેવા કહેવાય નોન કોગ્નિશેબલ ગુના બેને જે પ્રશ્ન પૂછ્યો એ બેનના પ્રશ્નોનું આ નિરાકરણ આવે છે કોગ્નિશેબલ અને નોન કોગ્નિશેબલ ગુના સંદર્ભેની વાત કરી છે બોલો હવે એની કોઈ પ્રોબ્લેમ બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તમને હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો બે વાગે ગુનો બને અને રાતે ત્રણ વાગે એફઆઈઆર ફાડી શકે કે નહીં એટલે પંદર દી નહી મહિના પછી ફાડી શકાય એવું કઈ સમય ન હોય ભાઈ સર આઈપીસી નું ચેપ્ટર સોળ લ્યોને હરસિદ્ધિ મોરી બેન તમે લેટ આવ્યા પ્રકરણ સોળ આગળ વહી ગયું સત્તરે વયો ગયું આઠે વહી ગયું ચારે વહી ગયું વીસે વહી ગયું એકવી વહી ગયું વિડીયો પછી તમે જોઈ લેજો પૂરો થાય પછી બરાબર આઈપીસી પ્રકરણ ચોર પ્રકરણ ચૌદ સર પ્રકરણ સમજાવો ને હવે ટાઈમ નથી પણ પ્રકરણ ચૌદ ઓનલાઈન માં કહી દો ચૌદ એટલે જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમતાને લગતા ગુનાઓ બસો અડસઠ એટલે જાહેર ત્રાસદાયક કૃત્ય બસો ઓગણસિત્તેર એટલે જિંદગીને જોખમમાં મૂકે તેવા રોગોનો ફેલાવો કરવો બસો બોતેર ખાવાની કે પીવાની વસ્તુમાં ભેળસેળ કરવી બસો ને બોતેર એટલે ખાવાની પીવાની વસ્તુમાં બસો ચુમ્મોતેર ઔષધિમાં ભેળસેળ કરવી બસો સત્યોતેર જાહેર જરાનું અથવા જળાશયનું પાણી પ્રદૂષિત કરવું બસોને એ ઓગણ એંશી એટલે કે બસો બસો અઠ્યોતેર હવાનું પ્રદૂષણ બસો ઓગણસી સરીયામ રસ્તા પર બે ફિકરાઈથી વાહન ચલાવવું રોડ રોમિયો ધૂમ સ્પીડે ગાડી ચલાવે બસો એંશી દરિયામાં વાહન ચલાવવું બેદરકારીથી વાહન ચલાવવું બસો નેવ્યાસી પશુ પ્રત્યે બેદરકારી ભર્યું આચરણ કરવું બસો બાણું અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું બસો ત્રાણું 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 તરુણ વ્યક્તિને અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું બસો ચોરાણું જાહેર જગ્યાએ અશ્લીલ કૃત્યો અથવા ગીતો ગાવા બાબતે બસો ચોરાણું મિત્ર પ્રકરણ નંબર ચૌદ તમારું આવી ગયું આઈપીસી એકવીસ લો એકવીસ પ્રકરણ આવી ગયું બદનક્ષી અપમાન માનહાનિ ચારસો નવ્વાણું બરાબર એવિડન્સ એકસો બાર ચૌહાણભાઈ પૃથ્વીરાજસિંહ એકસો બાર ઓવરો સંતાન

સર સીઆરપીસી એકતાલી વગર વાંટે ધરપકડ કરવાની સત્તા કોગ્નિશેબલ ગુનામાં પોલીસ અધિકારી વગર વાંટે ધરપકડ કરી શકાય પોલીસની નજર સમક્ષ કોઈ ગુનો થતો હોય વગર વાંટે ધરપકડ કરી શકાય પુરાવા સાથે કરતો હોય તેને વગર વાંટે ધરપકડ કરી શકાય સાક્ષી સાથે હોય વગર ધરપકડ કરી શકાય એ સ્ટોલન પ્રોપર્ટી ચોરીનો માલ રાખનાર વ્યક્તિની વગર વાંડે ધરપકડ કરી શકાય પી પ્રોકલે સજા કરાયેલ વ્યક્તિની વગર વાંટે ધરપકડ કરી શકાય સી ક્રિમિનલ દોષિત જાહેર થનાર વ્યક્તિની વગર વાંટે ધરપકડ કરી શકાય ઓ ઓફ્રેક પોલીસની ફરજમાં રોકાટ કરનાર વ્યક્તિની વગર વાંટે ધરપકડ કરી શકાય આ ઇન્સ્ટ્રુમેન્ટ ચોરી કરવાના સાધનો રાખનાર વ્યક્તિની વગર વોન્ટે ધરપકડ કરી શકાય ડી ડેસેટર ફોજમાંથી ભાગેડું જાહેર થનાર વ્યક્તિની વગર વોન્ટે ધરપકડ કરી શકાય આ રેસિડેન્ટ એડ્રેસ સજા ભોગવીને છૂટો થયા બાદ પોતાનું નામ સરનામું જણાવવાની ના પાડે તો વગર વોન્ટે ધરપકડ કરી શકાય બસ બસ ભાઈ હવે નો આવે ભાઈ સોરી આઈ એમ વેરી વેરી સોરી આઈપીસી ચૌદ માટે સર થેન્ક યુ નીતિનભાઈ રાઠોડ નીતિનભાઈ તમારે તો કેટલા પ્રશ્નો લીધા હોય યાર તમારે તો લાઈક કરવી જોઈએ તમારી ચાર કોમેન્ટ મેં લીધી મને યાદ છે બારિયા કેતનભાઈ એકલી એકવીસ નો ચૌદ સાથે એકવીસ સમજવું જોઈએ આઈપીસી પ્રકરણ નંબર બે સામાન્ય સ્પષ્ટીકરણ છ થી બાવન એ સુધી વ્યાખ્યાઓ આપી છે

રાજ્ય સેવક તમામ સરકારી નોકર રાજ્ય સેવક છે પરંતુ અમુક રાજ્ય સેવકે નોકર નથી કલમ નંબર નવ આ પૃથ્વીરાજ છે બહુ પ્રશ્ન કલમ નંબર નવ ઓળખ પરેડ ઓળખ પર હંમેશા મામલતદાર કરાવી શકે ઓળખ ઓળખ પરેડ થાય કોની વસ્તુ ઘરેણાં કપડા ભોગ બનનાની લાશની પણ થાય કલમ નંબર નવ અગિયાર એલિબી ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રકરણ નંબર ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો બોતેર ટોટલ કલમ એકસો સડસઠ પ્રકરણ અગિયાર ત્રણ ભાગમાં વેચાયેલો જેમ્સ સ્ટીપને ઘડ્યો પહેલી સપ્ટેમ્બર પહેલી સપ્ટેમ્બર અઢારસો બોતેરનો રોજ આ કાયદાનો અમલ થયો કલમ નંબર એક આ અધિનિયમનું નામ તેનો વ્યાપ અને તેનો અમલ કલમ નંબર ત્રણ અર્થઘટન કલમ નંબર આઠ હેતુ તૈયારી પહેલાનું કે પછીનું વર્તન કલમ અગિયાર એલિબી અનંત હાજરી દ્રશ્યમ ટુ કલમ નંબર અગિયાર પછી કલમ નંબર સત્તર સ્વીકૃતિ પચીસ પોલીસ સમક્ષ કરાયેલ નિવેદન ગ્રાહ્ય નહીં ગણાય કલમ નંબર સત્યાવીસ ડિસ્કવરી પંચનામું અઠ્યાવીસ પ્રલોભન વચન દૂર થઈ ગયા બાદની કબલત ગ્રાહ્ય ગણાશે છે બત્રીસ ડીડી ડ્રાઇંગ ડિક્લેશન મરણમુખ નિવેદન ચોત્રી હિસાબી ચોપડા વિશે માની લેવા બાબત પિસ્તાલીસ વ્યક્તિના અભિપ્રાય વિશે બાબત હસ્તાક્ષર અંગેના અભિપ્રાય વિશે લેવા બાબત અડતાલી હક અને રિવાજો ઓગણપચાસ પચાસ પ્રથાઓ માન્યતાઓ પચાસ હક પણ સંબંધિત અભિપ્રાય વિશે માની લેવા બાબત બાસઠ પ્રાથમિક પુરાવો ત્રેસઠ પુરાવો પાસઠ કેવા કેવા સંજોગો પુરાવો ગ્રાહ્ય ગણાય ચુમ્મોતેર જાહેર દસ્તાવેજ પંચોતેર ખાનગી દસ્તાવેજ પંચ્યાસી પાવર પેટર્નની

ફેર તપાસ એકસો આડત્રીસ તપાસ ક્રમ એકસો સૂચક પ્રશ્ન એકસો બેતાલીસ ક્યારે પૂછી શકાય એકસો તેતાલીસ ક્યારે ના પૂછી શકાય અને એકસો ચોપન હોસ્ટાઇલ સાક્ષી ફરી ગયેલો સાક્ષી હવે નો પૂછતા હો મહેરબાની કરે જીપીએસસી ક્લાસ વન ટુ નો અત્યારે દસ વાગે લાઈવ લેક્ચર છે બાકી હું તો બાર વાગ્યા સુધીનો ઘરાક છું વિદ્યાર્થી મિત્રો હજી કોઈ વ્યક્તિને પ્લાનર કોર્સ લેવો હોય તો આ છેલ્લી કલાકો બાકી છે અમુક ક્ષણો બાકી છે આ તક ચૂકતા નહીં ખાખીના ખુમારો માટે વેબ સંકુલ ભાવનગર વેબ સંકુલ ગાંધીનગર દ્વારા સોરી ભાવનગર થી લાઈવ છું એટલા માટે સોરી વેબ સંકુલ ગાંધીનગર ની ઓફિશિયલ ચેનલ ઉપરથી આપણે લાઈવ છીએ ત્યારે આજે છેલ્લો દિવસ प्लानर कोर्स पीएसआई कांस्टेबल માટે જેનું પહેલેથી ખાખીનું સપનું છે કે હમ ચહેરો પે નહીં મરતે હમ ચહેરો પે નહીં મરતે હમ તો સિતારો પે મરતે એ ખાખીના કુમારો માટે એ ખાખીના કુમારો માટે વિદ્યાર્થી મિત્રો તમારી માટે વેબ સંકુલ ગાંધીનગર દ્વારા એક પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે ઓફરનો લાભ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો વેબ સંકુલ એપ્લિકેશન 50% ડિસ્કાઉન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રોમો કોડ ડાયલ કરો પ્લાનર કોડ ડાયલ કરશો એટલે પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે હવે કોઈ પ્રશ્ન ના પૂછતા થેન્ક યુ કહી દેજો બરાબર છે હવે કોઈ પ્રશ્ન પૂછતા નહીં મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નોના નિરાકરણ લાવ્યો છું કોઈ વિદ્યાર્થી મિત્રોને કદાચ અચૂકતાથી એની કોમેન્ટ રીડ ના કરી શક્યો હોય જવાબ ના દઈ શક્યો હોય તો આઈ એમ વેરી વેરી સોરી નેક્સ્ટ ટાઈમ જ્યારે લાઈવ થાવ ત્યારે પૂછજો તમારા પ્રશ્નો નિરાકરણ આવશે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો રાખ્યા ભાવનગર વેબ સંકુલ ભાવનગર વેબ સંકુલ ખાતે છવ્વીસ પાંચ ના રોજ વેબ સંકુલ દ્વારા લાઇબ્રેરી લોન્ચ કરવામાં આવે છે ઓપનિંગ છે ભાવનગરના તમામ વિદ્યાર્થી મિત્રો જો એસી લાઇબ્રેરી સાઉન્ડ પ્રૂફ લાઇબ્રેરી વાઇફાઈ સુવિધા વિદ્યાર્થી મિત્રો આ લાયબ્રેરીમાં કોઈ ભાવનગર વેબ સંકુલ ખાતે રહેતો જોઈન થવું હોય તો છવ્વીસ પાંચે તેનું ઓપનિંગ છે અવશ્ય ભાવનગર વેબ સંકુલ ખાતે જોડાજો છવ્વીસ પાંચે મારો જન્મદિવસ છે છવ્વીસ પાંચે આપણે લાઇબ્રેરીનું ઓપનિંગ કરીએ છીએ આજ છવ્વીસ પાંચે વિદ્યાર્થી મિત્ર ભાવનગર વેબ સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે ભાવનગરની આજુબાજુમાં રહેતા જે બ્લડ દેવા માંગતા હોય રક્તદાન કરવા માંગતા હોય એ ભાવનગર વેબ સંકુલ ખાતે ઉપસ્થિત રહેજો સવારે નવ થી બપોરના બે વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે વેબ સંકુલ ભાવનગર ખાતે કોન્સ્ટેબલની પાંચમા નંબરની મેચ શરૂ થઈ ગઈ છે ભવ્ય સફળતા બાદ પાંચમા નંબરની બેન્ચ પહેલો ડેમો લેક્ચર મારો કાયદાનો હતો બીજો ડેમો લેક્ચર એટલે કે આજે ઇતિહાસ નો હતો અને કાલે પરીક્ષિત સર સામાન્ય લેક્ચર છે તો અવશ્ય મુલાકાત લેજો વધુ માહિતી માટે સરનું નામ શું છે બહુ ખરી યુટ્યુબ ને પૂછી લેજો જવાબ આપી દે ગૂગલ ને પૂછજો બરાબર જવાબ આપી દેશે થેન્ક યુ ચાલો છીએ નેક્સ્ટ સેશન સાથે ત્યાં સુધી રજા લઈશ વેબ સંકુલ ની ઓફિશિયલ ચેનલ જોતા રહો લાઈક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો ત્યાં સુધી મારા છેલ્લા રામ રામ જય હિન્દ વંદે માતરમ બાય બાય